कर्तव्य था बने खूब मेहनत कर्या पछी पण जारे कारण कोई रिजल्ट ना मळे त्यारे ऊंचा नीचा नहीं थवानू हाईवॉय नहीं करवानी आर्त ध्यान नहीं करवानू रौद्र ध्यान नहीं करवानू तमारे छोड़ी देवानू भवितव्यता ने अरे भला मानस राखो भूतकाल जोई जाओ भूतकाल सु नजीक नो भूतकाल आखी दुनिया जने महात्मा गांधी कहती थी आखा देश ने ते राष्ट्रपिता बनी सक्या पर सग्गा मोटा दीकराना बाप ना बनी सक्या इमना चार दीकरामानो मोटो दीकरो हतो हरिलाल हरिदास आ हरिदास गांधी एने मोहनदास करमचंद गांधी ए पण कही दीधो आ मारो दीकरो नथी आखा देश नो बाप बननारो सग्गा दीकरा ने सुधारी न सक्या ए विधर्मी बनी गयो ए दारू पीतो थई गयो हतो अने कहे छे के मर्यो त्यारे लावारिस मर्यो छे एनी लाश लेनारु पण कोई हतु नहीं विचार करो आने शू कहेवाय भवितव्यता सुधारवाना प्रयत्न करवा छता जारे न सुधरे प्रयत्न पूरा करवाना डॉक्टर नी छे હોસ્પિટલ માં એડમિટ કર્યા પછી ડોક્ટર સર્જન ને કેસ સોંપી દે બરાબર છે સર્જન સર્જરી કર્યા પછી પણ જ્યારે ન લાગે તો ઓક્સિજન ઉપર રાખે પછી પણ ન લાગે તો સેના પર રાખે વેન્ટિલેટર ઉપર અને છેલ્લે વેન્ટિલેટર થી ના સુધરે ત્યારે પરલોકના શરણે જવા દેતા હોય છે ડોક્ટર જેમ છેલ્લી પળ છેલ્લી ક્ષણ છેલ્લી ઘડી સુધી દર્દીને બચાવવાની કોશિશ કરે એમ દીકરાને બચાવવા માટેની કોશિશ બધી કરવાની બધી કોશિશ ફેલ્યોર જાય ત્યારે એને ભવિતવ્યતાના શરણે છોડી દો ભવિતવ્યતાની સામે તીર્થંકર પણ ના થઈ શકે આ અવસર ભીણીમાં આવા 10 પ્રોબ્લેમ્સ થયા જેના મૂળમાં ભવિતવ્યતા હતી આ 10 માં ક્રમ બહુ મજાનો છે ઉવસર્ગ ગબ્બ હરણ મિથિ તિત્તમ અભાવ્ય પરિસા કણહસ્યાવર ગંગા અવયરણ છંદ સુરાણમ આવા 10 અક્ષરા બન્યા ભવિતવ્યતાના પ્રભાવે હું આ 10 જે શ્લોકમાં લખ્યા છે મુજબ નહીં પણ જે ઘટના ઘટી છે મુજબ લઈશ નંબર 1 ભગવાન ઋષભદેવના સમયમાં એક ઘટના ઘટી 10 અક્ષરા શરૂ થાય છે ભગવાન ઋષભદેવના સમયમાં એક ઘટના ઘટી કઈ ભગવાન ઋષભદેવ જ્યારે મોક્ષમાં ગયા ત્યારે 108 જણા સાથે મોક્ષમાં ગયા સાથે જાય એ આશ્ચર્ય નથી શાસ્ત્રમાં લખ્યું છે એક સમયમાં એક સાથે 108 મોક્ષમાં જઈ શકે પણ એક પ્રિન્સિપલ છે એ 108 500 ધનુષ્યની ઊંચાઈ વાળા ન હોવા જોઈએ મેક્સ ટુ મેક્સ ઊંચાઈ હાઈટ કેટલી હોય 500 ધનુષ્ય પણ 500 ધનુષ્ય વાળા 108 જો હોય ને તો એક સમયમાં મોક્ષમાં ન જઈ શકે આ પ્રિન્સિપલ છે પણ ભગવાન ઋષભદેવના સમયમાં તૂટ્યો ઋષભદેવ 500 ધનુષ ભરત ચક્રવર્તીને છોડીને બાકીના 99 દીકરા એમની પણ 500 ધનુષ્યની હાઈટ એટલે 1 + 99 = 100 અને ભરતના 8 દીકરા હતા એ પણ અષ્ટાપદમાં ભગવાનની સાથે કયો સર્ગમાં હતા એટલે 100 + 8 બરાબર કેટલા થયા 108 આ 108 એટલે દાદા દીકરા અને પોતરા ત્રણેયની હાઈટ સરખી હોઈ શકે કે ના હોઈ શકે અરે શું ના હોઈ શકે અમારે મુંબઈમાં એકવાર એવું બન્યું એક દીકરી આવી 16 વર્ષની એક વહુ આવી 22 વર્ષની અને એક બેન આવ્યા 50 વર્ષના ત્રણે પંજાબીમાં ત્રણે એક સરખી હાઈટમાં ખબર ન પડે આમાં દીકરી કોણ વહુ કોણ ને મા કોણ છે ત્રણે સેમ ત્રણેની હાઈટ સેમ તો દાદા દીકરા અને પોતરા ત્રણે એક હાઈટમાં ન હોઈ શકે હતા પણ એક હાઈટમાં 500 ધનુષ્યની ઊંચાઈ વાળા એક સાથે 108 મોક્ષમાં ન જઈ શકે આ અવસર પીણીમાં ગયા માટે એને શું કહેવાય આશ્ચર્ય નંબર 2 ભગવાન સુવિધિનાથના સમયમાં આ ઘટના ઘટી છે તમે બિલીવ નહીં કરો કેવી કેવી ઘટનાઓ ઘટતી હોય છે સુવિધિનાથ ભગવાનને કેવળ જ્ઞાન થયું શાસનની સ્થાપના થઈ ચતુર્વિધ સંઘની રચના થઈ હવે શીતલનાથ ભગવાનના શાસનને હજી પા પલ્યોપમની વાર હતી સુવિધિનાથ પછી શીતલનાથ ભગવાન આવે ને ત્યાં સુધી કોનું શાસન ચાલે સુવિધિનાથ ભગવાનનું પછી શીતલનાથ ભગવાનને કેવળ જ્ઞાન થાય ત્યારે કોનું શાસન સ્થપાય શીતલનાથ ભગવાનનું આ નિયમ છે ત્યાં સુધી અખંડપણે શાસન ચાલે પણ સુવિધિનાથ ભગવાનના શાસનમાં એવું બન્યું કે પા પલ્યોપમનું જ્યારે કાળ બાકી હતો એક પલ્યોપમ એટલે અસંખ્ય વર્ષ પા પલ્યોપમ એટલે પણ અસંખ્ય વર્ષ અત્યારે તમને પલ્યોપમની ડેફિનેશન નથી સમજાવતો હું સમજાવવા બેસીશ ને તો કાંક ચોખા ખાશો કારાબા ના થઈ જશો મારે આજે તમને છોડવા નથી પા પલ્યોપમ જેટલો સમયનો કાળ બાકી હતો એ વખતે એક એવી ઘટના ઘટી સાધુ અને સાધ્વીજી શિથિલ થઈ ગયા પોતાના 4 મહારથોનું જે પાલન કરતા હતા એમાં ગરબડો થવા માંડી
અને ધીરે 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 શ્રમણમાંથી એ બ્રાહ્મણ બની ગયા. અને બન્યું એવું, એક પણ જૈન સાધુ બચ્યો નહીં. કેટલો મોટો પરિવાર હતો ભગવાન સુવિધિનાથનો, પણ એક સાચો સાધુ આ ધરતી પર ના બચ્યો, એક સાધ્વી ના બચી. અને મજાની વાત જુઓ, તમારા જે શ્રાવક અને શ્રાવિકાઓ પણ એવા સાધુ અને સાધ્વી જે શિથિલ થઈ ગયા હતા, બ્રાહ્મણ બની ગયા હતા, એમને વંદન કરવાનું ચાલુ રાખ્યા, મથે મંદાવી કહેવાનું ચાલુ રાખ્યું. સાચા સાધુ સમજીને એને ગોચરી બોલાવે, સાચા સાધુ સમજીને એને ભક્તિ કરે. આ બહુ મોટું અક્ષરું હતું. આ પાપલ્યોપમ ચાલ્યા પછી જ્યારે શીતલનાથ ભગવાન આવ્યા, દીક્ષા લીધી, કેવળ જ્ઞાન થયું, ફરી એમણે જ્યારે નવા સંઘની સ્થાપના કરી, ત્યારે તૂટી ગયેલો એ સંઘ પાછો સંધાયો. ઋષભદેવથી લગાવીને સુવિધિનાથ સુધી સંઘની અખંડ પરંપરા, શાસનની અખંડ પરંપરા ચાલતી હતી. સુવિધિનાથ ભગવાનમાં તૂટી, આખો જૈન સંઘમાં ક્યાંય સાચા સાધુ સાધ્વી નહોતા. એ પાછી ક્યાં મંડિત થઈ? શીતલનાથ ભગવાન. હવે ઓર મજા છું, શીતલનાથ ભગવાનનો સંઘ બરાબર ચાલતો હતો, શ્રેયાંશનાથ ભગવાનને શાસનને આવવાને હજી પાપલ્યોપમની વાર હતી, ત્યાં રિપીટ આ જ ઘટનાનું જાણે રિહર્સલ. ફરી એકવાર સાધુ અને સાધ્વી બ્રાહ્મણ બની ગયા, બ્રાહ્મણી જેવા બની જાય, ગોરાણીઓ બની જાય, તમારા શ્રાવકોને કામ કરી આપવાના, કોઈ સાધુ જીવનના આચારો નહીં પાડવાના, અને તમારા જેવા શ્રાવક શ્રાવિકા હોય એમને પગે પડે, એમની ભક્તિ કરે, એમને સારા સાચા સાધુ માને, એમને વોરાવાના કામ કરે. આ રીતના શીતલનાથ ભગવાનમાં પણ આવું ચાલુ થયું. આવું શ્રેયસનાથમાં, આવું વાસુપૂજ્યમાં, આવું વિમલનાથમાં, આવું અનંતનાથમાં, આવું ધર્મનાથ ભગવાનના શાસનમાં પણ થયું. વિચાર કરો, નવમાં, દસમાં, અગિયારમાં, બારમાં, તેરમાં, ચૌદમાં અને પંદરમાં સત્સદ ભગવાનના શાસનમાં સાચા સાધુ સાધ્વીનો દુકાળ પડી ગયો. અને ખોટાઓને સાચા સમજી શ્રાવક શ્રાવિકોએ ભક્તિ કરી, છેક ભગવાન શાંતિનાથે શાસન સ્થાપ્યું. એ પછી અખંડ ધારા ચાલીસ, વચ્ચે ક્યારેક ખોટા સાધુ સાધ્વીની પૂજા નથી થઈ, જૈન સંઘ અખંડ રહ્યો. છે કુંથુ હર મલ્લી મુનિસો નમી નેમી પાર્શ્વ. અને ચોવીસમાં મહાવીર, મહાવીર સ્વામીનો વર્તમાન કાળમાં પણ સાચા સાધુ સાધ્વી છે. આજ કલ્પસૂત્રમાં જો તમે સવારે સાંભળ્યું હોય તો કીધું તું, આ કાળની અંદર જો કોઈ એમ કે વર્તમાન કાળમાં સાચા સાધુ નથી, સાચા સાધ્વી નથી, આવું જો કોઈ બોલે ને તો એને ઉચકીને જૈન સંઘમાંથી બહાર મૂકી દેવાનું. 21,000 વર્ષ સુધી સાચા સાધુ ને સાચા સાધ્વી રહેવાના છે. તમારી સમક્ષ વર્તમાન કાળના સાધુ સાધ્વીનું જો વર્ણન કરું ને, મને 2 કલાક ઓછા પડશે. 2 કલાક કેવા સાધુ છે, કેવા સાધ્વીજી ભગવંતો છે. મેં એક સાધુ ભગવાનને નજરે જોયા હતા. એ સાધુ ભગવાનની સાથે વિહારમાં અમે એક ગામમાં ભેગા થઈ ગયા. એ સાધુ મહારાજ રોજ આંબેલ કરે. આંબેલમાં એનો નિયમ, આંબેલ ખાતામાંથી ગોચરી નહીં લેવાની, અજૈનોના ઘરોમાંથી ગોચરી લાવવાની. એમનો બીજો નિયમ, બધાએ જમી લીધું હોય પછી ઓરવા જવાનું, એ 1:30 વાગે જાય. એમનો ત્રીજો નિયમ, લુખા સુકા રોટલા જ લાવવાના. એમનો ચોથો નિયમ, લાવીને એને પાણીમાં પલાળી દેવાના. એમનો પાંચમો નિયમ, એ પાણી એટલે સાદું પાણી નહીં, એમાં મહા સુદર્શન ચૂર્ણ નાખી દેવાનું. એનો છઠ્ઠો નિયમ, અવઢમાં પચખણ પાડવાનું. અને એનો સાતમો નિયમ કહું, એ મારી બાજુમાં જ બેઠા હતા એ દિવસે, મેં જોયું એ પચખણ પાડતા હતા. ભરૂચ પાસે આમોદ ગામ છે, આ આમોદમાં અમે ભેગા થઈ ગયા હતા. એ પચખણ પાડતા હતા અવઢમાં, અવઢ એટલે લગભગ 3:30-4 વાગે આવે અને પચખણ પાડતા જાય અને આંખમાંથી આંસુ પાડતા જાય. મેં કીધું, મહારાજ એક તો લુખા સુકા રોટલા છે, એમાં પણ પાછું તમે શું નાખ્યું છે, મહા સુદર્શન ચૂર્ણ કડવા ઝેર જેવા, આ રોટલા તમે મોઢામાં નાખવાના છો, હવે આંસુ શેના છે, આંસુ શા માટે? એમણે જવાબ આપ્યો, આ પાપી પેટ, એના કારણે ભોજન લેવું પડે છે. એ અણ્યાહારી દશા મને ક્યારે પ્રાપ્ત થશે કે જે દિવસે મારે આ રોટલા પણ પેટમાં નાખવાની જરૂર નહીં, ત્યારે મારી આંખમાં આંસુ આવ્યા. આ કાળના સાધુ છે, આ કાળના સાધ્વીજી ભગવંતો છે. તમે જરાક નીકળો, તમને રસ છે પરદેશમાં ફરવાનો, તમારે સ્વિટ્ઝરલેન્ડ જવું છે, તમારે ઇન્ડોનેશિયા ને બાલીમાં ભડકવું છે, તમારે ઓસ્ટ્રેલિયા જવું છે, તમે સિંગાપોર, હોંગકોંગ, થાઈલેન્ડ, બેંગકોક જવું છે, ક્યારેક તો વિવિધ સમુદાયના કોઈ સાધુઓને સાધ્વી તમે કયો તો હું એડ્રેસ આપું, એમના ચરણોમાં જઈ ઝુકાવી દો મસ્તક, તમારા બાંધેલા બધા જ કર્મોના ભૂકા બોલાઈ જશે. આ કાળમાં મહાન સાધુ સાધ્વી છે.
21,000 વર્ષ તો છેલ્લો દિવસ આવશે ને, એટલે છઠ્ઠો વારો જયારે બેસવાનો હશે એને આગલા દિવસ સુધી આ ધરતી પર સાચા સાધુ સાધ્વીજી રેવાના રેવાના ને રેવાના છે. વચલા ગાળામાં આ સાધુ સાધ્વીનો જે દુકાળ પડ્યો એ ન પડવો જોઈએ, છતાં પડ્યો એને શું કહેવાય? આશ્ચર્ય. નંબર થ્રી, ભગવાન શીતલનાથની ઘટના કહું છું. કૌશામ્બી નગરી હતી, એક વીરક નામનો ત્યાં સાળવી રહેતો હતો. સાળવી એટલે ખબર છે જે પાવર લૂમ્સ કહેવાય ને આજના, એ રીતના સાળ યંત્ર ઉપર પોતાના કપડાં બનાવતો. એની એક પત્ની હતી જેનું નામ હતું વનમાલા. સી ઇઝ અ વેરી સ્માર્ટ બ્યુટિફુલ. એક દિવસ બંને જણા સાંજના ફરવા નીકળ્યા છે. રાજાના રાજમહેલ પાસેથી તેઓ પસાર થઈ રહ્યા છે. રાજાની દ્રષ્ટિ પડી, ખલાસ. રાજા વાજાને વાંદરા, રાજાને ગમે તે રણ. આ વનમાલા આટલું અદભુત રૂપ, આ સ્ત્રી મારા રાજઘરાનામાં શોભે. આવા વીરક સાળવીને ત્યાં શોભે. એને બહુ નુસ્ખા કર્યા, પણ આ બાઈ પતિવ્રતા હતી. રાજાને થયું સીધી ઘી, સીધી આંગળીથી ઘી નહીં નીકળે. એકવાર વીરક સાળવી આગો પાછો થયો અને વનમાળાને પોતાના સૈનિકો સેવકો દ્વારા ઉઠાવી લઈ આવ્યા અંતાપુરમાં. ઓલીએ બહુ આજી છે, રાજાએ પટાવી લીધી, છેલ્લે ઓલી સરેન્ડર થઈ ગઈ. એક દિવસની વાત, આ બાજુ અને અહીંયા પટાવી લીધી અને બીજી બાજુ વીરક ઘરે પહોંચ્યો. વનમાલા કેમ નથી દેખાતી? રોજ તો બરાબર સાંજે આવી જાય છે, આજે કેમ નથી દેખાતી? પોતે શોધવા નીકળ્યો. બંનેને એકબીજા ઉપર અપરંપાર પ્રેમ હતો, એકબીજા વગર રહી શકતા નતા. અને વીરક પાગલ થઈ ગયો, રોડ ઉપર વનમાલા 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 કરતો ફર્યા કરે છે. એક દિવસ, બે દિવસ, અઠવાડિયું. હવે છોકરાઓ પણ આ પાગલને જોઈને બોલે, એ વનમાલા આ રે, એ વનમાલા આ રે. બોલો વીરક પણ દોડ્યા જ કરે. એક દિવસ વીરક બરાબર આ રાજમહેલ પાસે આવ્યો. રાજા અને વનમાલા ગવાક્ષમાં ઉભા છે અને એમણે વીરકને જોયો. બંનેને દુઃખ થયું, આ બિચારા નિર્દોષને આપણા લીધે બિચારાને આપણે પાગલ કરી નાખ્યું, આપણે બહુ ખોટું કર્યું. પશ્ચાતાપ થયો. એ જ વખતે આકાશમાંથી વીજળી પડી, બેઉ જણા મૃત્યુ પામ્યા. પશ્ચાતાપ સાથે મર્યા, એટલે મરીને યુગલિક કુળમાં યુગલિક થયા. અકર્મ ભૂમિ છે. આ બધું સમજાવવા બેસીશ તો પાછું બહુ લાંબુ થઈ જશે. તમને જૈન જ્યોગ્રાફીમાં રસ નથી, તમને જૈન હિસ્ટ્રીમાં રસ નથી, તમને જૈન સાયન્સમાં રસ નથી, તમને જૈન સિવિક્સમાં રસ નથી. આપણી પાસે જે છે ને સાંભળશો ને વાંચશો ને દુનિયાભરનું બધું જ સાહિત્ય તમે ભૂલી જશો. અકર્મભૂમિની અંદર બે યુગલિક સાથે જન્મે, સાથે જ મોટા થાય, એ જ લગ્ન લગ્ન વિધિ ન હોય પણ બંને પતિ પત્ની તરીકે રહે. 6 મહિના બાકી હોય નવા યુગલિકને જન્મ આપે અને પોતે મૃત્યુ પામે 6 મહિના પછી. આ બંને જણા ત્યાં ગયા. ઓલો વેંતર થયો, એ દેવલોકમાં ગયો. ઉપયોગ મૂક્યો કે આ બંને જણા મરીને ક્યાં ગયા છે. જોયું, ઓ અમારા વેરી તેનો જલસા કરે છે, કે યુગલિકમાં જરાય દુઃખ ન હોય, બિલકુલ સુખ. આ બંને જલસા કરે ના ચાલે. અને વેંતર દેવ ગયો અકર્મભૂમિમાં. આ બંનેની હાઈટ ઘટાડી, જે ના ઘટી શકે પ્રિન્સિપલ, પણ એને તોડ્યો, હાઈટ ઘટાડી, એમનું આયુષ્ય ઘટાડ્યું, એમને ઉચકીને ભરત ક્ષેત્રમાં લાવ્યા, રાજા રાણી બનાવ્યા, 7 વ્યસનમાં ચકના ચૂર બનાવ્યા. સૈનિકોને મંત્રીઓને કહી દીધું, ખબરદાર, અમને પ્રમાદથી એમને બચાવતા નહીં, મારે એમને દુર્ગતિમાં મોકલવા છે. અને બંને જણને ચિક્કાર પાપ કરાવી દુર્ગતિમાં મોકલ્યા. હરિવંશ કુળમાંથી આવેલા એટલે હરિવંશ કુળ બન્યું. તો આ યુગલિક હતા, મરીને દેવલોકમાં જાય, એમનું આયુષ્ય ન ઘટે, એમની હાઈટ ના ઘટે, એવું બધું આ અવસર પીણીમાં થયું, માટે એને શું કહેવાય? આશ્ચર્ય. ગણો છો કેટલા થયા? 3. નંબર 4, સીધો જંપ મારો 10માંથી સીધા 19માં ભગવાનમાં આવી જાઓ. 19માં ભગવાનનું નામ શું છે? બહેનોની મોનોપોલીસ. બેને એમ કે 23 તમે લઈ ગયા, એક તો અમારી છે, માં બહુ રાજી થવા જેવું નથી. તીર્થંકર હંમેશા કોણ હોય? પુરુષ જ. સ્ત્રી ક્યારેય તીર્થંકર ના થાય. આ અવસર પીણીમાં 19માં મલ્લીનાથ થયા. કારણ કે
આગલા ત્રીજા ભૂમા વિતશોકા નગરીમાં તેઓ મહાબલ રાજકુમાર હતા. પિતાએ રાજા બનાવ્યા, છ મિત્રો હતા અને સાતે જણા સુંદર મજાની આરાધના પણ કરતા. આરાધના કરે એટલે દીક્ષા લઈને પણ સાથે જ દીક્ષા લીધી, સાથે જ આરાધના. જે એક કરે એ છ એ કરવાની, એવી ઘનિષ્ઠ મૈત્રી હતી. પણ એક દિવસ આ મહાબલને વિચાર આવ્યો કે આ બધા કરતા મારે જો વધારે તપ કરવો હોય તો મારે શું કરવાનું. સવારે ઉઠે એટલે કે આજે મારા પેટમાં ગરબડ છે, હું તો નૌકારસી કરવાનું છું. બોલે બાકી નાખે કે તું જો નૌકારસી તો આપણે નૌકારસી, તું ઉપવાસ કરે તો આપણે ઉપવાસ. એ બધાને નૌકારસીનું પચકામ પરાવી વપરાવી દે ને પછી પોતે કે મારે તો આજે ઉપવાસ. ધર્મની અંદર માયા કરી. બહેનો તરત પૂછવા આવશે, હે મારા સાહેબ, મિસ્ટરને પૂછ્યા વગર અમે ઉપવાસ કરીએ તો અમને પાપ લાગે? શું જવાબ આપશું આનો? પેલા તો એ મિસ્ટરને પાપ લાગે કે એની અનુકૂળતા હોય છતાં તમે ધર્મ કરવા નથી દેતા, એને પાપ લાગે કે ન લાગે એનો જવાબ આપો પેલા. આ મહાબલ રોજ આવી રીતના ઉપવાસ છઠ અઠમ વગેરે કરતા 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 એણે વિસ્થાનકની આરાધના કરી, શુભ ભાવના ભાવી, જગતના સર્વ જીવને તારવાની ભાવના કરી, એણે તીર્થંકર નામ કર્મ નિકાજિત કર્યું. ત્યાંથી દેવલોકની અંદર ગયા, છ જણા પણ દેવલોકમાં ગયા અને બધાનું આયુષ્ય પૂરું થયું. સાથે સાત જણા આ ભરત ક્ષેત્રમાં પાછા આવી ગયા છે. રાજા કુંભને ત્યાં મલ્લીનો જન્મ થયો છે. મલ્લી મોટા થયા છે, એક તો તીર્થંકર અને એમાં સ્ત્રી અદભુત રૂપ છે. છ રાજા બન્યા છે એમના મિત્રો અલગ અલગ નગરીમાં અને છ એ જણાએ રાજા કુંભને સમાચાર આપ્યા, તમારી મલ્લી સાથે અમારે લગ્ન કરવા છે. કેવી વિચિત્રતા હોય છે, ગયા ભાવમાં મિત્ર હોય છે, આ ભાવમાં પતિ પત્ની બનવા માંગે છે. રાજા કુંભે કહી દીધું છ એ છ ના રાજ દૂતોને, મારી દીકરીને તો ઇન્દ્ર પરણવા આવે ને તોય નહીં આપો, તમે વળી કઈ વાળી ના મૂડા, હાલતા થાવ, તમારા રાજાને કહી દેજો બીજી વખત આવી ભૂલ ન કરે. છોએ રાજાને સમાચાર મળ્યા, એમનો ઈગો હટ થયો, છોએ સૈન્ય લઈને આવી ગયા રાજા કુંભ ઉપર યુદ્ધ કરવા માટે. હવે કુંભ રાજા ચિંતામાં છે. ત્યારે મલ્લીએ કીધું, પિતાજી ટેન્શન મત લો, છોએને કહી દો આ મલ્લી તમારી સાથે પરણવા તૈયાર છે. આ બાજુ મલ્લીએ પોતાની એક પ્રતિમા બનાવી છે, એના માથા પર ઢાંકણું રાખ્યું છે અને રોજ રોજ પોતે જે ખોરાક લે એ જ ખોરાક એ પ્રતિમામાં નાખે છે. ડેઇલી 10 દિવસ સુધી આ ખોરાક ગયો છે. 11મા દિવસે છએ રાજાને બોલાવ્યા છે કે મલ્લી તમને પરણવા માંગે છે, વેલકમ. 6 દિશામાંથી 6 રાજા આવ્યા છે. વચ્ચે મલ્લીની પ્રતિમા છે, બેકમાં બેકસ્ટેજમાં કોણ ઊભું છે? ખુદ મલ્લી. મેડમ તુસાદ મ્યુઝિયમમાં જાઓ છો, સેલ્ફી પાડો છો, એને બાજુ પર મૂકી દેવું મલ્લી કુમારીનું આ સ્ટેચ્યુ છે. છોએ રાજા જુએ છે, હા કેટલા સ્માર્ટ છે, બ્યુટીફુલ છે, હમણાં એના ગળામાં જઈને હું માળા નાખી આવું. છ જણા માળા નાખવા જાય, કોને ખબર છે? પૂતળાને. એ પૂતળું કેટલું અદભુત, ત્યાં જ પાછળથી મલ્લીએ ઢાંકણું કાઢી નાખ્યું છે. 10 દિવસથી અંદરમાં ખોરાક ગંધાઈ રહ્યો છે, રંધાઈ નથી રહ્યો, ગંધાઈ રહ્યો, સડેલો છે. અને દુર્ગંધ છૂટી, જેવી દુર્ગંધ છૂટી છોએ રાજા મોઢા પર કપડું બાંધીને દૂમ દબાવીને ભાગે છે. ત્યાં મલ્લી બહાર આવ્યા, ક્યાં જાવ છો? ખડે રહો, જ્યાં છો ત્યાં ઊભા રહી જાઓ. કેમ ભાગો છો? તમે તો મલ્લીની પાછળ પાગલ છો ને, તો હવે મલ્લીને છોડીને કેમ ભાગો છો? મલ્લીના શરીરની દુર્ગંધથી, આ તો પૂતળું છે તો આ સ્ત્રીનું શરીર છે, એમાં હાડ માંસ લોહી મજ્જા ચરબી વિષ્ઠા અને મૂત્ર સિવાય બીજું કાંઈ જ નથી. શેના માટે આ શરીરની પાછળ પાગલ બનો છો? પાગલ બનવું હોય તો એના આત્માની પાછળ પાગલ બનો. છે છ રાજાએ હાથ જો માફી માંગી, તમે દીક્ષા લ્યો, તમારી પાછળ અમે પણ દીક્ષા લઈશું. મલ્લીએ ચારિત્ર લીધું, કયા દિવસે લીધું ખબર છે? મૌન 11 સવારે દીક્ષા, બપોરે કેવળ જ્ઞાન થઈ ગયું. એ દિવસે સંઘની સ્થાપના, છએ છ રાજાએ પણ એમની પાસે દીક્ષા લીધી. એ દિવસે ગણધરની સ્થાપના થઈ અને
મલિનાથ ભગવાનનું શાસન સ્થાપાયું. તો અહીંયા આશ્ચર્ય શું છે, તીર્થંકર હંમેશા પુરુષ, જ્યારે મલિનાથ કોણ હતા, સ્ત્રી. હવે એક વાત સાંભળજો, તમારી લાઈફમાં તમે નહીં સાંભળ્યું હોય, સ્ત્રી તરીકે કદાચ અનંત કાળે તીર્થંકર થશે, પણ એ તીર્થંકર સ્ત્રી બનશે તો લગ્ન તો ક્યારેય નહીં કરે. પુરુષ તીર્થંકર લગ્ન કરીને દીક્ષા લેશે, ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, ખાલી બે સિવાય બધાએ લગ્ન કર્યા, કોણ કોણ, મલ્લી મેની પરણ્યા નહીં. તો સ્ત્રી ક્યારે પણ લગ્ન નહીં કરે, કારણ કારણ તીર્થંકર હંમેશા ભોગતા હોય, ભોગ્યા ન હોય. પુરુષ ભોગતા જ, સ્ત્રી ભોગ્યા જ. તીર્થંકરને ભોગવનારો માડી જાયો, આ દુનિયામાં આજ સુધી કોઈ પાક્યો નથી, પાકવાનો નથી, પાકશે પણ નહીં. પણ સ્ત્રી જ્યારે તીર્થંકર અનંત કાળે પણ થશે તો એ લગ્ન કર્યા વગર જ દીક્ષા લે. હજી એક બીજી વાત સાંભળો, આપણા ગચ્છાધિપતિએ આ સ્ટેટમેન્ટ આપ્યું છે કે સ્ત્રી તરીકે હજી તીર્થંકર અનંત કાળે થશે અછેરા રૂપે, પણ અનંત કાળે કોઈ ગણધર સ્ત્રી નહીં થાય, ગણધર તો હંમેશા પુરુષ જ હશે. મલિના સ્ત્રી હશે પણ એના ગણધર સ્ત્રી નહીં, એના ગણધર પુરુષ. કારણ શું, કારણ શું? મહારાજ બોલ્યા એટલે મેં પૂછ્યું, મહારાજ એનું કારણ શું? ગણધર કરતા તીર્થંકર જણે તીર્થંકર થઈ શકે સ્ત્રી અને ગણધર ન થઈ શકે? સાહેબે એટ એ ટાઈમ જવાબ આપ્યો, કારણ કે દ્વાદશાંગીની રચનાનું મહત્વનું કાર્ય ગણધરોનું છે, આખા સમુદાયને સાચવવાનું કાર્ય કોનું છે, ગણધરોનું છે. તો ગણધર જો સ્ત્રી હશે તો સ્ત્રીના અંડરમાં ક્યારે પુરુષ નહીં રહી શકે, હંમેશા પુરુષના અંડરમાં જ સ્ત્રી રહી શકે. માટે ગણધર ક્યારેય સ્ત્રી નહીં થાય, ગણધર તો હંમેશા પુરુષ જ થશે. મલિનાથ ભગવાન સ્ત્રી થયા, તેમની સ્ત્રીપણાની મૂર્તિ જોઈ છે, જોઈ છે કોઈએ? મેં જોઈ છે, એક મૂર્તિ સાક્ષાત જોઈ છે, બે મૂર્તિ ફોટામાં જોઈ છે. એક મૂર્તિ છે બિહાર પટના બાજુ, એમના માથાનો ચોટલો છેક પાછળ સુધી, ચોટલાવાળી મલ્લીનાથ ભગવાનની મૂર્તિ છે. ચાલો તમે કહેશો, મહારાજ સાહેબ અમારે જોવી છે, બહુ લાંબા થવાની જરૂર નથી, ગુજરાતમાં જ જશો, જશો, તમે ટિકિટ આપશો તો જશો, ગુજરાતમાં નહીં અમદાવાદમાં જ. અમદાવાદમાં પણ તમે જે પોળોમાં રહેતા હતા એમાંની જે પોળ છે, આપી દઉં નામ, આપી દઉં, હા તમારે તો ક્યાં બોલવામાં ના છે. ચૌમુખજીની ખડકી જોઈશ, ચૌમુખજીની ખડકીમાં એક દેરાસર છે, દેરાસરની જમણી બાજુમાં એક નાનકડો રૂમ છે, એ રૂમની અંદર ઘણા બધા પ્રતિમા છે, એમાં એક મલ્લીનાથ ભગવાન છે, શ્યામ વર્ણાવાળા, ભીતથી જરાક દૂર છે બે આંગળ, તમે ખાલી આમ પાછળથી હાથ લગાડશો, ભગવાનના મસ્તકનો ચોટલો છેક નીચે સુધી જાય. આના પરથી મેં બીજો અર્થ કાઢ્યો કે બહેનોએ હંમેશા ચોટલો રાખવાનો હોય, બોપકટ ના કરાવવાના. મલ્લીનાથ ભગવાન છેક નીચે સુધી, કેડ સુધી લટકતો ચોટલો રાખ્યો છે, એવી પ્રતિમા ગુજરાત અમદાવાદ ચૌમુખજીની ખડકીમાં જમણી બાજુના દેરાસરમાં જમણી બાજુના અંદરના રૂમમાં ઘણી બધી છે, એમાં શ્યામવર્ણી પ્રતિમા છે. આખા ભારતમાં આવી ત્રણ પ્રતિમા છે, જે ચોટલાવાળી છે, જે સ્તનવાળી છે. આવી પ્રતિમા ભગવાન મલ્લીનાથ પુરુષ હોવા જોઈએ, સ્ત્રી થયા, એ કેટલામું અચ્છેરું? ચોથું. નંબર પાંચ કયું આવશે, બોલો જલ્દી, દર વર્ષે સાંભળો છો, એક તો બોલો તમારા મોઢે કયું. નંબર પાંચ, નેમનાથ ભગવાનના સમયમાં છે, યાદ છે દ્રૌપદીને ત્યાં એકવાર નારદજી આવ્યા, નારદજી પોતાના ઓરિજિનલ વેશમાં છે, નારાયણ નારાયણ વાળા છે ને નારદજી, તમે તો મહાભારતમાં જોયા હશે, એ નારદ વેળા કર્યા કરે, દ્રૌપદીની પાસે આવ્યા, પણ દ્રૌપદી ઊભા ન થયા, કારણ કે અસહ્ય જ છે. સમકીતીને આવકાર અપાય, અસહ્યને આવકાર ન અપાય,
આવો ટીલા ટપકા કરેલા હોય એટલે દ્રૌપદીજી ખડા ન થયા. નારદજીનો ઈગો હોટ થયો. નારદજીને થયું હવે દ્રૌપદીને હેરાન ન કરતો, મારું નામ નારદ નહીં. સીધા ગયા ધાતકી ખંડમાં. રાજા પદ્મોત્તર હતો, એની આગળ જઈને એમને વર્ણન કર્યું કે આહા, આ ભરત ક્ષેત્રની અંદર હસ્તિનાપુર નગરીમાં દ્રૌપદીજી જેવી આ દુનિયાની કોઈ સ્ત્રી નહીં. બોલો તો પાગલ થઈ ગયો. એને એક ઝટકામાં દ્રૌપદીને ઉચકીને પોતાના અંતપુરમાં લાવી દીધી. આ બાજુ સાંજ પડી, કુંતા સાંજ પડે એટલે બધા મેમ્બર ગણી લે આવી ગયા. ભાઈ યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ, નકુળ, આ બધા જ, પણ દ્રૌપદી ક્યાં છે? તમે લોકો ગણી લો, સાંજે સૂતા પહેલા દીકરો, દીકરાની વહુ, એનો પોતરો, ગણી લો બધું. કોઈ જ છે નહીં. મારા સાહેબ બધાને સ્પેશિયલ ચાવી આપી દીધી છે, જ્યાં ભટકવું હોય ત્યાં ભટકો, અને જેટલા વાગે આવવું હોય તમારી જાતે ફ્લેટ ખોલી, બંગલો ખોલી, તમારા રૂમમાં જઈને સુઈ જજો. અમારી ઊંઘ ડિસ્ટર્બ નહીં કરતા. કુંતા ગણે છે દ્રૌપદી કહાં હૈ. બોલો યુધિષ્ઠિર કે બા, તમને ખબર હોય, અમે તો આખો દિવસ રાજકાજમાં હોઈએ, દ્રૌપદી તો તમારી સાથે હોય છે. અરે પણ હું ધ્યાન રાખું બરાબર, આટલા મોટા મહેલમાં મને શું ખબર પડે? જાઓ શોધો બધા. પાંચે પાંચ જણા શોધવા માંડે, રાડો પડે, અરે દ્રૌપદી ક્યાં છો? એ તો બધા રાજા હતા એટલે એમ બોલે, તમે હો તો એમ બોલે, ક્યાં મરી ગઈ છો? કલાક બે કલાક થયા દ્રૌપદીનો પત્તો નહીં. એ જ વખતે કૃષ્ણ આવ્યા. એટલે કુંતાએ કૃષ્ણને કીધું, કૃષ્ણ આજ સવારથી દ્રૌપદીના ઠેકાણા નથી, શું વાત કરો છો? આ પાંચ પાંડવો છો કે કોણ છો? પાંચ વચ્ચે એકને નથી હાચવી શકતા. બિચારા નીચું જોઈ ગયા. એટલી વારમાં કૃષ્ણ બહાર નીકળે, સામેથી નારાયણ નારાયણ કરતો નારદ આવી ગયો. કેમ મૂડ આઉટ કેમ છો? નારદ પૂછે. હા, દ્રૌપદી નથી દેખા. દ્રૌપદી ઝીણી આંખ કરીને પૂછે. હા, આજે ત્યાં ધાતકી ખંડમાં હું ગયો હતો, ત્યાં બિલકુલ દ્રૌપદી જેવી એક સ્ત્રી જોઈ. કૃષ્ણ પલવારમાં સમજી ગયા, કૃષ્ણ છે ને, સમજી ગયા આ કામ બીજા કોઈનું નથી. ઓકે, પાંચે પાંડવોને કીધું રેડી થાવ. સુસ્થિત દેવની આરાધના કરી, લવણ સમુદ્ર પાસે આવ્યા, રથમાં બેઠા, રસ્તો કરી આપ્યો. સાડાસાડાઠ રથ લવણ સમુદ્રને ક્રોસ કરી ધાતકી ખંડમાં પહોંચી ગયો. જે જગ્યાએ પદ્મોત્તર રાજા હતો ત્યાં પહોંચી ગયા. અને ત્યાં ગયા પછી કૃષ્ણ રથને અડેલીને ઊભા છે અને પાંચેને કહે છે, બોલો દ્રૌપદીને લેવા તમે જાઓ છો કે હું જાઉં? ઓલા પાંચને થયું, સાલું હવે નહીં જઈએ તો આપણું નાક કપાય છે. ના ના, અમે જઈએ છીએ, જોઈ લઈએ છીએ મારો બેટો કેવી રીતના ઉચકી ગયો. આજે તો એ નહીં, ને તો અમે નહીં. કૃષ્ણ મરક મરક હશે. પાંચે જણા ગયા, યુદ્ધ થયું. ઓલો એકલો પાંચને ભારે પડ્યો, ભીમ જેવા ભીમને પણ એને ફંફાવી નાખ્યો. પાંચે વીલા મોઢે પાછા આવ્યા. કૃષ્ણ હજી જોરથી હશે. ઓલા પાંચે હસો તો શા માટે? મશ્કરી નહીં કરો ને? એ તો તમે ગયા ત્યારથી જ ખબર હતી તમે પાછા જ આવવાનો છો. એમ કેમ બોલો છો? તમે જ્યારે બોલ્યા ને, કાં તો એ નહીં, કાં તો અમે નહીં. ઘણા નથી કહેતા, કાં તો અઠાઈ કરીને જ રહીશ, નહીં તો પારું કરી રાખીશ, બીજું શું. ભગવાન મહાવીરના શાસનમાં પાંચ અચ્છેરા થયા છે. પહેલું અચ્છેરું જેના માટે ઇન્દ્ર મહારાજાને વિચાર આવ્યો, કયો? ભગવાન ક્યારેય ક્ષત્રિયાણીની કુક્ષી સિવાય કે ઉગ્ર ભોગ રાજન્ય કુળ સિવાય, હા, તુચ્છ કુળમાં, દરિદ્ર કુળમાં ન આવે, બ્રાહ્મણીની કુક્ષીમાં ન આવે. બ્રાહ્મણીની કુક્ષીમાં પધાર્યા એને શું કહેવાય? અચ્છેરું. મહાવીરનું આ પહેલું અચ્છેરું છે. ખુદ મહાવીર પર જ એપ્લાય થયું છે. તો ભગવાન મહાવીરને બ્રાહ્મણીની કુક્ષીમાં કેમ પધારવું પડ્યું છે એની પાછળ બહુ લાંબુ કારણ છે. એમાં જ 27 ભવ આવશે, એની વાત હું તમને પછી કરીશ. એ પહેલાં એક વાત કહી દઉં, ત્રીજા ભવમાં જે તીર્થંકરના, સોરી, મરીચીના ભવની અંદર ભગવાને જે નીચ ગોત્ર બાંધ્યું હતું ને, અહોમે ઉત્તમમ કુલમ, ભરત મહારાજાએ જ્યારે એમને વંદન કર્યા કે તમારા તીર્થંકરના ભવને હું વંદન કરું છું, ત્યારે એમને અભિમાન આવી છે. હું એમ આય, હું વાસુદેવ, હું ચક્રવર્તી, હું તીર્થંકર. મારા દાદા પહેલાં તીર્થંકર, મારા બાપા પહેલાં ચક્રવર્તી, અને હું આ અવસર પીઢીનો પહેલો વાસુદેવ. મારા જેવું કોઈ નહીં. આ જે નીચ ગોત્ર કર્મ બાંધ્યું, યાદ રાખજો, જેને જેનો અહંકાર આવે એને એની હીનતા મળે. સ્વરનું અભિમાન, કૂતરા કાગડાને
એના પેટમાં મોકલી આપશે, સંપત્તિનું અભિમાન ગરીબના ઝૂંપડામાં મોકલી આપશે, રૂપનું અભિમાન આવતા ભાવમાં કાળી કુબડી બનાવી દેશે. અમને શેનું અભિમાન આવ્યું? કુળનું અભિમાન. છેક તીર્થંકરના ભવ સુધી આ કર્મ અસંખ્ય કાળ સુધી આત્મામાં પડ્યું રહ્યું અને સીધું ક્યારે ઉદયમાં આવ્યું? તીર્થંકરના ભાવની અંદર. તો દેવાનંદાને ત્યાં કેમ આવ્યા એની પાછળ પણ એક સ્ટોરી છે. દેવાનંદા અને ત્રિશલા આ બંને આગલા ભાવમાં દેરાણી જેઠાણી છે. બહેનો સાંભળજો, આ દેરાણીના જેઠાણીમાં ત્રિશલા દેરાણી છે અને દેવાનંદા જેઠાણી છે. દેરાણીને એક સરસ મજાનો સોનાનો હાર મળ્યો છે, એની વચ્ચે એક ડાયમંડ ચડેલું છે અને હાર મળે એટલે પછી એને રાખી થોડો મૂકવાનો, તમે બધું લોકરમાં મૂકો. આ લોકો લોકરમાં ના મૂકે, આ જેનું લોકર ચડાવી દીધું, રોજ પહેરીને ફરે અને જેઠાણી જોયા કરે. બહુ અભિમાન આવી ગયું છે એની પાસે, આવો સરસ હાર છે એટલે આપણને બતાવે છે, આપણને જલાવે છે, જેલસી. ઘણા બહેનોની આવી આદત હોય છે. એક બેન કપડાની દુકાનમાં ગયા, કાપડ માર્કેટની અંદર, ને કપડાવાળાને કહે મને સાડી બતાવો. બેન કેવી બતાવું? એટલે ઓલાને એમ લાજરી મંજરી પાનેરી કિનરી રૂપમિલન રૂપસંગમ રંગોલી રૂપકલા દીપકલા કલાનિકેતન આસો પાલો શેની બતાવું તમને? તો આણે કીધું કે મારી દેરાણી જેઠાણી નણંદ સાસુ બધા સળગી જાય એવી બતાવ. હું પહેરું નહીં, બધી સળગી જાય ઉપે ઉપી. જેઠાણીને થયું કે આ આપણને જલાવવા માંગે છે, કાંઈ નહીં આપણી શક્તિ નથી નવો લેવાની, પણ એનો તફડાવવાની તો શક્તિ છે ને. અને એક દિવસ દેરાણીની ગેરહાજરીમાં હાર ચોરી લીધો છે, એના ઘાટ ઘડામણે બદલી નાખ્યા છે અને હવે પોતે પહેરીને ફરે છે. દેરાણી જુએ છે, મારી પેટીમાં હાર નથી ને આના ગળામાં હાર છે, તો મારા જેવો જ, ભલે રૂપે રંગે બદલાઈ ગયો ઘાટ ઘડામણે પણ હોય મારો જ, પણ એ આ એની ખાનદાન છે. તીર્થંકર કોના પેટે આવે જુઓ, ખાનદાન છે. ચાહે કુછ ભી હો જાય, મારી જેઠાણી છે ને મારી બેન કહેવાય છો એ પહેરતી. હરામ છે કોઈ દિવસ એણે પોતાના પતિને કે પોતાના જેઠને કીધું હોય મારો હાર એણે ચોરી લીધો છે. દિવસો પસાર થાય છે, જેઠાણીનો અંતિમ સમય આવ્યો છે, મરવા પડીશ અને દેરાણી એની સેવા કરે છે. આહા હા, ક્ષમતા રાખવાની તો ક્યાં સુધી રાખવાની? એ મારા સાહેબ રાખવાની પણ ક્યાં સુધી રાખવાની? પછી એની એ કંઈક લિમિટ તો, અરે વાહ, તમે લિમિટ બાંધો છો. કર્મસત્તા લિમિટ બાંધી? મહાવીરે મરીચીના ભવની અંદર બાંધેલા કર્મની લિમિટ ક્યાં બંધાણી? છેક મહાવીરના ભવમાં ઉદયમાં આવે છે એને નોન લિમિટ. અને તમારી ક્ષમતાની લિમિટ? આપણી કંઈ લિમિટ તો હોય ને, આપણે કંઈ ભગવાન થોડા છીએ? જેઠાણી દેરાણીની સેવા જોઈ બિગડી ગઈ છે, આંખમાંથી આંસુ જાય છે. પતિને બોલાવે, પોતાના દિયરને બોલાવે, પોતાની દેરાણીને બોલાવીને કહે છે આ બેન નથી મારી, આ દેવી છે, મેનો હાર ચોરી લીધો, છતાંય અક્ષર નથી બોલતા. બોલતા આયુષ્ય પૂરું થઈ ગયું, પ્રાયશ્ચિત અધૂરું રહી ગયું. એના કારણે ભવાંતરમાં રતનનો હાર ચોર્યો હતો ને, રત્ન જેવો દીકરો આવ્યો ખરો, પણ 82 દિવસમાં ત્રિશલાએ આ હાર જેવો દીકરો ચોરાઈ ગયો, ત્રિશલાની કુક્ષીમાં ટ્રાન્સફર થયો. તમે કરેલી ચોરી આવતા ભવોની અંદર કદાચ તમારો ભગવાન જેવો દીકરો ચોરાઈ ન જાય, આજે જ અત્યારે જ તમારી ચોરીની તમે પ્રાયશ્ચિત કરી લેજો, નહીં તો દેવાનંદા જેવા હાલ થઈ શકે છે. તો પરમાત્માનો આત્મા ભલે 82 દિવસ માટે પણ બ્રાહ્મણીની કુક્ષીમાં પધાર્યા, એને શું કહેવાય? આશ્ચર્ય. હજી આગળ વધીએ, ભગવાને દીક્ષા લીધી. 7મું અક્ષર બતાવું છું, કયું છે બોલો? તમે બોલો છો સાતમું અક્ષરું છે. ભગવાને દીક્ષા લીધી એ દિવસે સાધના શરૂ થઈ, 12.5 વર્ષે કેવળ જ્ઞાન થયું અને કેવળ જ્ઞાનના દિવસે જ સંઘની સ્થાપના થાય. પણ અફસોસ, મહાવીરના શાસનમાં કોઈને એ દિવસે
દીક્ષાના ભાવ ન થયા ભગવાનની પહેલી દેશના. દરેક તીર્થંકર જે દિવસે કેળવનાન પામે એ દિવસે કોઈ ને કોઈ દીક્ષા લે લેને લે જ. ભગવાનની પહેલી દેશના નિષ્ફળ કોઈને દીક્ષાના ભાવ ન થયા. હું ઘણી વાર મજાકમાં કહું કે ભગવાનની પહેલી નિષ્ફળ ગઈ પછી બધી સફળ ગઈ. અમારી આજ સુધીની નિષ્ફળ ગઈ એક તો સફળ કરો કે અમે છેલ્લા ટાઈમે બોલીએ કે અમારી એક દેશના સફળ ભગવાનની નિષ્ફળ થઈ. આને શું કહેવાય? અચ્છે. નંબર આઠ બોલો ઝડપથી. નંબર આઠ, સૂર્ય અને ચંદ્ર નીચે આવ્યા. ક્યારે નીચે આવ્યા? ભગવાન જ્યારે શ્રાવસ્તી નગરીની અંદર હતા અને એ વખતે જનરલી દેવતાઓ આવે ખરા પણ મૂળ વિમાનથી ન આવે, અન્ય વિમાન લઈને આવે. સૂર્ય અને ચંદ્ર પેલા એ સમજી લ્યો કોણ છે, કોણ છે? દેવ વિમાન છે. એ અત્યારે તમે તમારી જ્યોગ્રાફી અને જૈન જ્યોગ્રાફીને મેચ નહીં કરવાનો કોશિશ કરતા, આ બે જ્યોગ્રાફીને જુદી પાડી દો. જૈન જ્યોગ્રાફી એમ કે છે ધરતી સ્થિર છે, સૂર્ય ચંદ્ર ફરે છે. તમારી જ્યોગ્રાફી એમ કે છે, વર્તમાન જ્યોગ્રાફી એમ કે છે ધરતી ફરે છે, સૂર્ય ચંદ્ર સ્થિર છે. હે ને, બિલકુલ ઉલટા. સૂર્ય ચંદ્ર ફરે છે માટે તો રાત અને દિવસ થાય છે. સૂર્ય અને ચંદ્ર, સૂર્ય પર તો ભલે નથી ગયા એમ કે છે પણ ચંદ્ર પર ગયા છો એમ કે છે ને નીલ આર્મસ્ટ્રોંગ. હું એ નાનો હતો ત્યારે તમારી જેમ શીખ્યો કે સૌથી પહેલો પગ કોણે મૂક્યો, અને હવે તો એમ સામે ચંદ્ર ઉપર પ્લોટ પડી ગયા છે, બંગલા વેચાવા માંડ્યા છે, અને રૂપિયા જેની પાસે બહુ વધી ગયા, ઇન્ડિયામાં નાખવા જેવા નથી, સ્વિટ્ઝરલેન્ડમાં મૂકવા જેવા નથી, તો હવે એની નજર ક્યાં ગઈ? અને ઈસરો વાળા તો હવે મંગળ પર પણ પહોંચી ગયા, હવે ત્યાંય કિલોમીટર્સ ને બધું ચાલુ થઈ ગયું, ત્યાં પાણી મળી ગયું છે. હવે ધીરે ધીરે પાણી મળ્યું છે તો પાણીપુરી મળશે. એને જે લાવવું હોય એ લાવી શકે, જે આપવું હોય આપી શકે, અને પાણીપુરી ને ભૈયાજીઓ તે પેલા પહોંચવાના છે. એની બાજુમાં જ આઈસ્ક્રીમ વાળો ઉભો રહેવાનો છે. શું બધા નાટક ચાલે છે, જવા દો, એની વાતો નથી કરવી. પણ સૂર્ય અને ચંદ્ર રોજ પ્રભુની દેશના સાંભળવા આવે ત્યારે ઓરિજિનલ વિમાન ત્યાં હોય, બીજું વિમાન લઈને નીચે આવે. એક દિન એસા હો ગયા, ઓરિજિનલ વિમાન લઈને નીચે આવ્યા, આકાશમાં સૂર્ય પણ નહીં ચંદ્ર પણ નહીં. હા, ચોથા પ્રહરમાં જ્યારે ભગવાનની દેશના ચાલતી હોય ત્યારે સૂર્ય હોય અને પછી પૂરું થાય પછી ધીરે ધીરે ચંદ્ર આવે, પણ એ દિવસે સૂર્ય ચંદ્ર બંને નીચે આવી ગયા. સમોસણમાં અજવાળા અજવાળા પધરાઈ ગયા. ચંદન બાળાને તો ખબર પડી ગઈ કે સમય થઈ ગયો છે, ઊભા થઈ ગયા, મૃગાવતી બેઠા રહ્યા છે. ઘટના યાદ છે ને? પછી મૃગાવતી મોડા પહોંચ્યા, ચંદનાએ ઠપકો આપ્યો, મૃગાવતીને દુઃખ થયું, પશ્ચાતાપ થયો, એમાંથી કેવળ જ્ઞાન થયું, ને પછી ચંદનાજીને કેવળ જ્ઞાન થયું. એ વાત અહીંયા મહત્વની નથી. મહત્વની વાત એ છે કે સૂર્ય ચંદ્ર ક્યારે પણ નીચે નથી આવ્યા, અનંતકાળમાં એ ક્યારે પોતાનું સ્થાન છોડ્યું નથી. આ અવસરપીણીમાં મહાવીરના શાસનમાં તેઓ નીચે આવ્યા, એને શું કહેવાય? આઠમું, નવમું કહ્યું છે. ભગવાનને કેવળ જ્ઞાન થયા પછી ઉપસર્ગ આવ્યું. હજી એક રહી ગયું છે, ચમરેન્દ્રનો ઉત્પાત. સાધના કાળની અંદર એક પુરણ નામનો ઋષિ હતો, તપ તપીને ચમરેન્દ્ર થયો. ચમરેન્દ્ર એટલે કે પાતાળ લોકની અંદર હોય અને વૈમાનિક દેવલોક ઉપર હોય. ચમરેન્દ્રથી એક રાજ ઉપર બરાબર સૌધર્મેન્દ્રનું સિંહાસન, એનો ઉપયોગ મૂકે. મારા માથા પર સૌધર્મેન્દ્ર નહીં ચલેગા, જેમ ઘણાને દિલ્હીમાં મોદી નહીં ચલેગા. આ ચમરેન્દ્રને થયું કે હમણાં એને હટાવું, એટલે એણે એના સામાનિકોને વાત કરી, હમણાં જાઉં છું, બધાએ સમજાવ્યું, ભાઈ આ વ્યવસ્થા છે, આની અંદર કંઈ ફરક ના હોય, આ તો સ્વીકારી લેવાનું. અરે શેનું સ્વીકારી લેવાનું, આપણે તપ કરીને આવ્યા છીએ, આપણામાં તાકાત છે. ચમરેન્દ્ર સીધો ધરતી પર આવ્યો પણ ત્યાં એની ફાટવા માંડી. જઉં તો છું આ પાંડવ જેવું, પણ ક્યાં કોલો મારા ઉપર ચડી બેસે તો અહીંયા કોકનું શરણું લઈને જાઉં. અને એમાં દેખાય ભગવાન સાધના કરી રહ્યા છે. ભગવાન પાસે આવીને કે ભગવાન તમારું શરણું હોજો, એમ કહીને ચમરેન્દ્ર ઉડ્યો. છેક સૌધર્મેન્દ્ર પેલા દેવલોકમાં પહોંચ્યો એક રાજ ઉપર. આ આશ્ચર્ય નથી, કારણ કે દેવલોક સુધી જઈ શકે, પેલા દેવલોક સુધી ભૂતકાળમાં ગયેલા પણ છે. પણ સૌધર્મેન્દ્રની સભામાં ગયો અને ચમરેન્દ્ર સૌધર્મેન્દ્રને પડકારે છે, એ ઉભો થા, શરણ મારા માથા પર બેઠો છે, કઈ અક્કલ બક્કલ છે કે નહીં? અમે ઇન્દ્ર છે, તું જો ઇન્દ્ર છે તો અમે ઇન્દ્ર છીએ, ઓટ ઉતાર તારા સિંહાસન પરથી. સૌધર્મેન્દ્ર ને થયું મારો બેટો આ છે કોણ? ઉપયોગ મૂકે ચમરેન્દ્ર છે. ભાઈ શાંતિ રાખ,
આ આપણી વ્યવહાર કાંઈ શાંતિ બાંધતી નહીં. ઉભો થાય છે કે નથી થતો? સૌધર્મેન્દ્ર થયો લાતો કે ભૂત, વાતો છે નહીં માનતી. એમની પાસે વજ્ર નામનું શસ્ત્ર હતું, આમ છોડ્યું અને જેવું તણખા જડતું વજ્ર દોડ્યું એટલે ચમરેન્દ્ર જાય નાઠો. હવે શું થયું? આગળ ચમરેન્દ્ર, પાછળ વજ્ર, બંને જણા નીચે ફૂલ સ્પીડમાં જઈ રહ્યા છે. તમારે સ્પુટનિક કાંઈ નથી, આની પાસે બુલેટ તો કુછ નહીં, સ્પુટનિક પણ કાંઈ નથી, રોકેટ પણ કાંઈ નથી. મંગળનું યાન દોડે એના કરતાં પણ વધારે સ્પીડમાં આ બંને જણા દોડી રહ્યા છે. ચમરેન્દ્રને ડર છે આ વજ્ર જો મને ટચ કરશે તો હું બળીને ખાક થઈ જઈશ. જ્યાં નીચે ઉતર ત્યાં સૌધર્મેન્દ્રને જોવા તો દે, આ બે જાય છે ક્યાં? ઓ આ તો મહાવીરની પાસે જાય છે. અને વજ્ર જો મહાવીરને લાગશે તો તો મારા મહાવીરની આસાધના. હવે કોણ દોડ્યું એની પાછળ? સૌધર્મેન્દ્ર. ફૂલ સ્પીડમાં ત્રણેય જણા જાણે ઓવરટેક કરવા માગતા એવી રીતના દોડે છે. આગળ ચમરેન્દ્ર, એની પાછળ વજ્ર, એની પાછળ સૌધર્મેન્દ્ર. અને ગણતરીની પળમાં ચમરેન્દ્ર સીધો ભગવાનના બે પગ પાસે આવી મચ્છરનું રૂપ લઈ ભગવાનને બે પગ વચ્ચે છુપાઈ ગયો. અને વજ્ર ભગવાનને અડે એ પહેલા સૌધર્મેન્દ્રે હાથ લાંબો કરી વજ્ર ખેંચી લીધું. ભગવતી સૂત્રમાં લખે છે આવી જોરથી સૌધર્મેન્દ્રે ઝાપટ મારી હતી કે વજ્રને લેવા, કે એ વખતે ઝાપટની હવાથી ભગવાનની રોમરાજી હતી ને એ પણ હલી ગઈ. જો ના મારી હોત ઝાપટ તો આ વજ્ર ભગવાનને સ્પર્શત, સ્પર્શત એટલું નહીં ભગવાન ઉપર ઉપસર્ગ આવી જાત. પ્રભુ બચી ગયા સૌધર્મેન્દ્રના પ્રભાવે. તો ચમરેન્દ્ર સૌધર્મેન્દ્રની સામો થયો ને એનું નામ અચ્છ. નાનો માણસ મોટાની સામે થાય એને અચ્છેરું ન કહેવાય તો બીજું શું કહેવાય? આ નવમું અને દસમું અચ્છેરું ભગવાનને ઉપસર્ગ આવે ખરા, આવે ખરા, સાધનાના કાળમાં આવે, તિર્યંશના આવે, મનુષ્યના આવે, દેવના આવે, પણ કેવ જ્ઞાન પામ્યા પછી તો ક્યારેય ભગવાનને ઉપસર્ગ ના આવે. ત્રિભુવન પતિના નામથી દુનિયાનો ઉપસર્ગ શાંત થઈ જાય, અફસોસ એ પરમાત્માને કેવ જ્ઞાન પછી આવે. શ્રાવસ્તી નગરીમાં જ્યારે ભગવાન હતા એ જ વખતે ગોશાળો ત્યાં આવ્યો છે. ગોશાળો કહે છે હું પણ તીર્થંકર. ગૌતમ સ્વામીને કહ્યું આ હાલું એક શ્રાવસ્તીમાં બે તીર્થંકર ક્યાંથી હોય? બે તો ક્યારેક હોય નહીં. એણે ભગવાનને વાત કરી, ભગવાન આ વાત સાચી છે? ભગવાન કહે છે આ મારો શિષ્ય હતો એક જમાનાનો, હવે બહુ થોડો જ્ઞાની થઈ ગયો ને પોતાની જાતે તીર્થંકર કહે છે. આ સમાચાર ગોશાળાને મળ્યા. એણે આનંદ નામના સાધુને કીધું આનંદ તારા ભગવાનને કહી દે એ ગોશાળો જુદો હું જુદો. એનું શરીર મેં લીધું કારણ કે એનું શરીર જરા શક્તિમાન હતું એટલે એમાં મેં પ્રવેશ કર્યો છે, બાકી હું એ તીર્થંકર છું તારા ભગવાનને કહી દે છે અને આવું છું હમણાં. જો નહીં સ્વીકારે ને તારા ભગવાન મારી તેજોને સાથી એને બાળીને ખતમ કરી નાખીશ, તને બચાવી લઈશ, બાકી બધાને ખતમ કરી દઈશ. હજી આ સંવાદ ચાલે છે. આનંદ આવીને બધાને કહે છે ભાઈ બધા ખસી જાઓ ગોશાળો આવે છે. એટલી વારમાં ગોશાળો આવી ગયો સમવસરણમાં. ભગવાનને કહે અરે કાશ્યપ, ભગવાન કાશ્યપ ગોત્રના હતા ને, એ કાશ્યપ શેનો તો બકવાસ કરે છે કે આ ગોશાળો તીર્થંકર નથી? હું તીર્થંકર છો, તારો શિષ્ય ગોશાળો બીજો હું બીજો, ખબરદાર છે. હવેથી તે આવું કીધું હોય તો કે આ ગોશાળો તીર્થંકર નથી. ભગવાન શાંત ચિત્તે કહે છે ગોશાળા શા માટે જુઠ્ઠું બોલે છે? કોઈ ચોર પોલીસથી બચવા માટે પોતાની જાતને આંગળીથી છુપાવવા જાય તો છુપાઈ શકે ખરો? ના છુપાઈ શકે. તું તારી જાતને શું કામે છુપાવે છે? આ સાંભળી ત્યાં ગોશાળાનો પિત્તો ગયો. જુઓ કમાલ, જે ભગવાને ગોશાળાને તેજોલેસ્યા શીખવાડી હતી એ તેજોલેસ્યાનો ઉપયોગ એને ભગવાનને બાળવા માટે કર્યો. તેજોલેસ્યા છોડી છે, આ એક લબ્ધિ છે. ગૌતમ લબ્ધિ તપ કર્યો એની અંદર આવી બધી લબ્ધિઓ પ્રગટે. આ તેજોલેસ્યા છોડી પણ તીર્થંકર છે ને, ભગવાનને ત્રણ પ્રદક્ષિણા આપી અને એ જ રીબાઉન્સ ગોશાળાને વળગી પડી. રાડો પાડતો ગોશાળો ઘર ભેગો થઈ ગયો. ભગવાનને દાહ લાગ્યો, તેજોલેસ્યાનો દાહ લાગ્યો. આપણે ઝાડ લાગી જાય ને ક્યારેક આગની, અને જેમ થોડી ઘણી પીડા થાય પેઇન થાય એમ ગોશાળાને અરે ભગવાનને 6 મહિના સુધી લોહીના
ભગવાનની તેજોલેશ્ય બચાવવા માટે સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ કૂદ્યા હતા, બંને સળગીને સાફ થઈ ગયા પ્રભુને બચાવવા માટે. ભગવાન બચ્યા અને ભગવાનને લોહીના ઝાડા થયા. તો કેવળ જ્ઞાન પછી કોઈ ઉપસર્ગ ન જ આવે, કરોડ કરોડ દેવતાઓ હોવા છતાં પણ તેજોલેશ્યાનો ઉપસર્ગથી બચાવીને શક્યા, આને શું કહેવાય? દસ આશ્ચર્ય થઈ ગયા. અદસ આશ્ચર્ય તો આ ઉસરપીણીના થયા છે. મારે પાંચ આશ્ચર્ય તમને આ દેશના કહેવાશ, હિન્દુસ્તાનના. એક સમય હતો હિન્દુસ્તાનનો, જરા એનો 2500 વર્ષનો ઇતિહાસ જો તમને ખ્યાલ આવે કે આ દેશમાં કેવી સંસ્કૃતિ હતી, કેવી પરંપરા હતી. એ દેશની અંદર આજે કેટલાક મિરેકલ્સ બની રહ્યા છે. પહેલું કહું, જે દેશમાં ભગવાનને, મા બાપને ભગવાન ગણવામાં આવતા, જે દેશમાં રોજ સવારે ઉઠીને મા બાપને પગે પડવામાં આવતું હતું, ઘરમાંથી બહાર નીકળે ત્યારે મા બાપના આશીર્વાદ લેવામાં આવતા હતા, એ દેશમાં હવે મા બાપને ક્યાં મોકલવામાં આવે છે? ઘરડાઘર, વૃદ્ધાશ્રમ. વૃદ્ધાશ્રમ આ દેશની શોભા નથી, વૃદ્ધાશ્રમ આ દેશનું કલંક છે. તમે એમ માનતા છો, મારા સાહેબ જૈનો હજી વૃદ્ધાશ્રમમાં નથી. નથી, હું જઈને આવ્યો છું. જેમ જૈન ફૂડમાં આવે, બધે લખવામાં આવે છે, જૈન પાઉંભાજી, જૈન આઈસ્ક્રીમ, એમ હવે લખવામાં આવે છે જૈન ઘરડા ઘર. હું વિહાર કરતો કરતો મુંબઈથી પાલિતાણા જતો હતો. વાપી પાસે તલાશ્રી નામનું એક તીર્થ છે, તીર્થની અંદર એક ભાઈએ વૃદ્ધાશ્રમ બનાવ્યું છે, 8 રૂમ. એ સંભાળનારા ભાઈ મને લઈ ગયા, મને કે અમે ઘરડા લોકો માટે ઘરડા ઘર બનાવ્યા. મેં કીધું કેટલા જણ છે? મને કે હજી સુધી એક પણ નથી આવ્યા. મેં કીધું આશીર્વાદ આપું છું, આ 8-8 રૂમ ખાલી રહે, ક્યારે ભરાય નહીં. ઘરડા ઘર હોય જૈનું ને, જેને ભગવાનની જેમ પૂજવાના હોય, મા બાપ ને તમે ઘરડા, મા બાપ હવે ભારે પડે છે, મા બાપ હવે માથે પડે છે. કેટલાક બહેનો મા બાપને કદાચ ઘરડા ઘરમાં નહીં મોકલતા હોય તો ગામડે મોકલી દેશે. પૂછશે કેમ ગામડે જ, શું થાય? હવે એમની ઉંમર થઈ, શહેરમાં એમને ફાવતું નથી, સોરવતું નથી, ગામડામાં શું આમ રહેલા ને પહેલેથી, એટલે એને ત્યાં બહુ. મેં કીધું એને નથી ફાવતું કે એની સાથે તને નથી ફાવતું? એની ઈચ્છા ન હોય તોય તમે એને ગામડે મોકલો છો. અને હવે શહેરોમાં એક નવો ક્રેઝ થયો છે, મા બાપ પોતાના ફ્લેટમાં અલગ રહે છે, દીકરા વહુ અલગ રહે છે. હું એ મા બાપોને ના પાડું છું. હું તમને આજે એક વાત ખુલ્લા દિલે કહું છું, બીજા બધા એક્ટરો સાથે મારે બહુ લેવા દેવા નથી, પણ એક એક્ટર એવો છે, એની એક્ટિંગ સાથે મારે લેવા દેવા નથી. એની માતૃભક્તિ 75 વર્ષનો થયો છે, છતાં તમે એને ભૂલી નથી શકતા. હું ખાલી બિગ બી બોલીશ, એ તમે કહી દેશો એ બી. હું બિગ બી કહું, તમે એ બી કહેશો. સમજી ગયા તમે? આ માણસ કેમ આજે 75 વર્ષે ચાલે છે? રણબીર ને રણવીર બધા આઉટ થવા માંડ્યા છે, હા, રણમાંથી પાછા થવા માંડ્યા છે. ત્યારે 75 વર્ષની ઉંમરે આ માણસ હીરો છે. 75 વર્ષની ઉંમરે એની પાસે એક મિનિટનો ટાઈમ નથી. એડથી લગાવીને કોણ બનેગા કરોડપતિ સુધીમાં આ માણસ આગળ ને આગળ. ફરીથી કહું છું, એની એક્ટિવિટી સાથે મારે કોઈ લેવા દેવા નથી, પણ એના રૂટ સુધી જો પહોંચું તો મને એક કારણ લાગે છે, આ માણસ પરમ માતૃભક્ત હતો. પરમ માતૃભક્ત. શું નામ એની? માનું સંભવનાથ ના બાનું નામ બોલું ભાઈ. આ તેજી નું નામ આવે એટલે મંદીમાં હોય તો તેજી માં આવી જતા. તેજી બચ્ચન ને જયારે જયારે એડમિટ કર્યા ને, ત્યારે ત્યારે આ માણસે બધાની બધા જ શૂટિંગ કેન્સલ કરી અને એની સેવામાં ઉભો રહ્યો છે. તમારા મા બાપ જયારે બીમાર પડે ત્યારે તમારે વોર્ડબોય રાખી દેવાનું, નર્સ મૂકી દેવાની, કે 24 ઘંટા ખડે પગે તમારા મા બાપની પાસે ઉભા રહેવાનું. આ એ દેશ છે, આ એ ધરતી છે. અહીંયા શ્રવણ જેવો દીકરો બધાને જોઈએ છે, દીકરો બધાને શ્રવણ જેવો જોઈએ છે, પણ એનો ધણી શ્રવણ જેવો બને ના, એ ના છે. તું તો માવડિયો છે લે, ઓલો કાવડિયો ને, તું માવડિયો. ઓલો કાવડમાં બેસાડીને મા બાપને ફેરવતો હતો એવો દીકરો જોઈએ છે, પણ એનો ધણી જો માવડિયો થઈ જાય તો ના ચાલે. ઘરડા ઘર,
આદેશનું બહુ મોટું અક્ષરું છે. જ્યારે જ્યારે અમે કલિકુંજ જઈએ ત્યારે એક આશ્રમ છે, વૃદ્ધાશ્રમ સુવર્ણ સંધ્યા, ખબર છે કલ્પેશભાઈ? અમારા ગચ્છાદી પતિ ત્યાં જ ઉતરે, ચાર્ટરમાં નથી ઉતરતા. એ વિયારધામ છે જ, ચલોડામાં ન ઉતરીએ, પણ ક્યાં ઉતરીએ? સુવર્ણ સંધ્યા. પછી મને કહે, જાઓ સાંજ પડે એટલે બધાની વિઝિટ લઈ આવો. હું એ ઘરડા મા બાપોની વિઝિટ લેવા છું. 35-36 જણા હોય, પૂછું કેમ છે, એમને થોડીક સમાધિ રહે એવી વાતો કરું. એમાં એક દિવસ ત્યાંના એક બેન છે, મને કહે કે આ તમારા જૈન છે. ગા લાગી ગયું, તમારા જૈન એટલે જાણે આપણને ગાળ આપ્યો ને એવું લાગે. અચ્છા, 82 યર્સ ઓલ્ડ. તમે નહીં માનો, સેટેલાઇટના આસપાસના એરિયામાં એક દિવસ આ ભાઈ એક સંઘના પ્રમુખ હતા. નિયર અબાઉટ 2 કિલોમીટર્સ. મારે સંઘનું નામ નથી આપ્યું, એ સંઘના એક દિવસે પ્રમુખ હતા. દીકરા વહુની સાથે તેઓ અમદાવાદના એક વિસ્તારમાં રહેતા હતા. દીકરો એક દિવસ, વહુ આવ્યા પછી કહી દેશ, પપ્પા મમ્મી અમે તમારી સાથે નહીં રહી શકે. ઓકે, મા બાપ જુદા થઈ ગયા, ભાઈ બે પતિ પત્ની જુદા થઈ ગયા, હું એ કહેવા માંગુ છું. બીજા બધા અમિતાભને સ્વીકારી શકાય, પણ બાગબાનનો અમિતાભ ના સ્વીકારી શકાય. તમે જોયું છે એટલે કહું છું, બાગબાનમાં એણે શું કર્યું? 3 દીકરાઓને જુદા રાખીને પોતે અલગ રહેવા ગયો. આ ગલત મેસેજ છે. આ દેશને ક્યારે આવો મેસેજ નહીં મળવો જોઈએ. નો ડાઉટ એની રીલ લાઈફ છે, રિયલ લાઈફ નથી. રિયલમાં કદાચ એને પૂછો તો એ ના પાડશે. એમ તો રીલ લાઈફમાં એણે એમ પણ કીધું હશે, મેરે પાસ ગાડી હૈ, બંગલા હૈ, તેરે પાસ ક્યા હૈ. પણ એ રીલ લાઈફનો અમિતાભ જુદો છે, રિયલ લાઈફનો અમિતાભ જુદો છે. રિયલ લાઈફમાં એ કહેશે જિંદગી સુધી મા બાપની સાથે રહેવાનું. મા બાપ જુદા થયા, દીકરો બહુ જુદા થયા, ધંધો હતો નહીં. એક દિવસ પત્ની કહે છે દીકરાને, જાઓ તમારા બાપ તમારી મા પાસે જાઓ, રૂપિયા માગો. અને મા પાસે ગયો, રૂપિયા જોઈએ છે, મને ખબર હતી આને રૂપિયા આપીશ તો ઉડાડી રાખશે. માએ ના પાડી, અને ઓલાને શું થયું, ખિસ્સામાંથી ચાકુ કાઢ્યું અને માના પેટમાં હુલરાવી દીધું. આ જૈન દીકરો માના તેના ત્યાં રામ રમી ગયા છે. છોકરાને જાતે ફોન કર્યો પોલીસને, જેલમાં ગયો. પત્ની પિયર જતી રહી, બાપ એકલો પડી ગયો. એ બાપ મારી સામે બેઠો હતો, આટલું બોલતા બોલતા એ રડવા માંડ્યો, મને ચક્કર આવવા માંડે. હું બહુ સેન્સિટિવ છું, આવી ઘટનાઓને હું સાંભળી ન શકું, મને ચક્કર આવવા માંડ્યા. મન મન હવે મને સંભાળવાનું કે એને સંભાળવાના? એ રડતા જાય ને બોલતા જાય. મારા સાહેબ, છોકરા માટે મેં કેટલું કર્યું હતું, અલગ પાડી દીધા, એનો પ્રશ્ન હતો, સાહેબ એકલો કરી નાખો મને. ત્યારે મને થયું હવે ક્યાં જાઉં, એટલે હું આ ઘરના ઘરમાં આવ્યો છું. મારી દીકરી પાસે મારા 1,00,000 રૂપિયા જમા છે, એ 1,00,000 રૂપિયા હું મંગાવીશ અને ઘરના ઘરને ભેટ આપીશ. આજે તમે મને સંભાળ્યો છે, આવતીકાલે મારા રૂપિયામાંથી આવા કોઈક આવે તો તમે એને સંભાળી લેજો. મેં એને આશ્વાસન આપ્યું, ભૂલી જાઓ, હવે આવો જ સંસાર હોય છે, હવે નૌકારના શરણે ચાલ્યા જાઓ. અને બીજી વાર જ્યારે હું કલિકુંજ જતો હતો ત્યારે મેં પૂછ્યું, મને કે મારા સાહેબ, 2 મહિનામાં તો એ ભાઈ પરલોકમાં ચાલ્યા ગયા છે. ગરડા ઘર આ દેશનો કલંક, આશ્ચર્ય. નંબર 2, વર્તમાન કાળમાં ખુલતા કતલખાના, એથી મોટું આશ્ચર્ય. ભૂતકાળમાં હતા નતા એમ નહીં, પણ વર્તમાન કાળમાં મશીનરોની અંદર જે રીતના રોજના હજારો લાખો કપાય છે, અને ડે બાય ડે એમાં જે વૃદ્ધિ થઈ રહી છે. હજી 2 મહિના પહેલા તમને મને બધાને ખબર છે, વોટ્સએપ પર મેસેજ આવી ગયો હતો, નાગપુરથી કેટલા 1,00,000 બકરાઓ પરદેશમાં જવાના હતા. બકરાને જન્મ અહીંયા આપવાનો, બકરાઓને મોટા અહીંયા કરવાના, બકરાઓને ખવડાવી પીવડાવીને તગડા અહીંયા કરવાના, અને પછી એને કપાવવા માટે ક્યાં મોકલવાના? યુએઈ, આરબ અમીરાત દેશોની અંદર. એમને મોત્સવ કરવા માટે આપણા બકરાઓને ક્યાં મોકલવાના? નાગપુરથી કદાચ બંધ કર્યું, એમ કહેવાય છે નાસિકથી 3 ફ્લાઇટ ઉપડી ગઈ છે.
ગુજરાતમાં બેન લાગ્યું છે, મુંબઈથી ક્યારે રવાના થશે ખબર નહીં, ડે બાય ડે જે રીતના કતલખાનાઓ ખુલી રહ્યા છે એમાં જે રીતના પરદેશની માંગ છે એવી જ રીતના આ દેશમાં ખાવા પીવાના જે ચટકાઓ વધી રહ્યા છે ને એના કારણે કતલખાનાઓમાં કતલ વધી રહી છે. જિલેટીનની જરૂર પડે છે. મેનકા ગાંધી કહે છે કોઈ આઈસ્ક્રીમ એવો નથી કે જે આઈસ્ક્રીમમાં ઈંડાનો રસ ના આવતો હોય, કોઈ આઈસ્ક્રીમ એવા નથી. જૈનો જો એમ કહેતા હોય આઈ એમ નોટ નોનવેજ આઈ એમ વેજીટેરિયન તો તમે ભૂલો છો, જો એ બજારનો આઈસ્ક્રીમ ખાતો હોય એના પેટની અંદર હાડકાના ભૂકા ગયા છે, ઈંડાના રસ ગયા છે. જિલેટીન એટલે બીજું કાંઈ નહીં, હાડકાના ભૂકા છે. જિલેટીન મેળવવા માટે પણ કતલખાનામાં કતલ થાય છે. વિવેકાનંદને જ્યારે કતલખાનું બતાવવામાં આવ્યું જાપાનમાં કે અમારી પાસે એવી ટેકનોલોજી છે કે એક ભેંસ અહીંયાથી નાખીએ એ પાછી આવે ત્યારે 14 પેકેટ બનીને આવે, એકમાં બ્લડ હોય, એકમાં ચરબી હોય, એકમાં ચામડું હોય, આવી રીતે 14 પેકેટ. બધાને એમ કે સ્વામી વિવેકાનંદ આપણી ટેકનોલોજી પર આફરીન થઈ જશે, ઓબારી જશે. વિવેકાનંદે કીધું આમાં મને બહુ ઇન્ટરેસ્ટ નથી પડ્યો, ટેકનોલોજી તો એને કહું કે આ 14 પેકેટ અહીંયા નાખો અને આમ ફરીને આવે ત્યારે જીવતી ભેંસ થઈને જો બહાર આવે તો હું એને માનું કે ટેકનોલોજી. આ દેશ જીવોને જીવાડવામાં માનતો હતો, જીઓ જીને દો, લીવ એન્ડ લેટ લીવ, જીઓ જીને દો. એટલું જ નહીં, ક્યારેક મરીને પણ બીજાને જીવાડો, એનો દેશ હતો. એ દેશમાં જ કતલખાનાઓ જે રીતના ખુલ્યા છે, ચાલ્યા છે, લીગલ તો ઠીક ઇલીગલ પણ એટલા જ ચાલ્યા છે જેની કોઈ સીમા નથી. આ દેશનું આ બીજું અચ્છેરું છે, ત્રીજું અચ્છેરું છે. કદાચ પહેલા બેમાંથી આપણે બચી ગયા છું પણ ત્રીજામાં ઘણા સપડાયેલા છે. આજે બેઠા જ છો, આટલી મોટી શાંતિથી બેઠા જ છો તો મને કેવા દો, જો બચાય તો બચો. એક બાજુ વસ્તી ઘટાડો અને જૈનોની વસ્તી ઘટવાની વાત કરીએ છીએ, આ વસ્તીનો કોઈ વિધર્મી નથી ઘટાડતું, હવે જૈનો જૈનોને ઘટાડી રહ્યા છે. ભૂતકાળમાં તો મુસ્લિમો વિધર્મી કરતા હતા, આપણને આપણું ધર્માંતર કરાવતા હતા. આજે આપણા ધર્મને ઘટાડનાર બીજું કોઈ નથી, આપણે પોતે છીએ. કઈ રીતના? અમને એકથી વધારે બચ્ચું જોઈતું નથી. બાય મિસ્ટેક કદાચ આવી ગયું તો એનું શું કરાવી દેવાનું? આભાર સાહેબ. ગર્ભપાત સીધું નરકનું દ્વાર છે, પંચેન્દ્ર જીવની હિંસા છે. માણસ પહેલા મહિનામાં જ ખબર પડી ગઈ ને અમે પિલ્સ લઈ લીધી ને ફલાણું. ભલા માણસ પહેલો મહિનો નહીં, પહેલા દિવસે, અરે પહેલા કલાકે, પહેલી મિનિટે, પહેલી સેકન્ડે પણ એમાં જીવ હોય છે. એક સમય એવો હતો સાયન્ટિસ્ટોએ ઉતું ચડાવ્યું હતું કે 3 મહિના પછી જ એમાં જીવ આવે છે, પરંતુ એ જ સાયન્ટિસ્ટોએ બરાબરનું નિરીક્ષણ પરીક્ષણ કર્યા પછી એક વિડીયો બનાવીશ 20 મિનિટની, ધ સાયલન્સ સ્કીમ, મૂંગી ચીઝ. તમે નહીં માનો, અમેરિકાના પ્રમુખ રોનાલ્ડ રેગને આ ચીઝ સાંભળ્યા પછી, આ વિડીયો મૂવી જોયા પછી ડિક્લેર કર્યું કે ગર્ભમાં પહેલા જ દિવસથી જીવ હોય છે, 3 મહિના પછી જીવ આવે છે, વાત હંબક છે, પહેલા જ દિવસે જીવ આવે છે. બાય મિસ્ટેક, બાય ફ્લુક કદાચ એ જીવ આવી જ ગયો છે, કોઈક પુણ્ય લઈને આવ્યો છે, તમારા જૈન કુળમાં આવવા માંગે છે. પ્લીઝ હવે ને કોઈ ક્લિનિકમાં જઈ એનું એબોર્શન મત કરાવો. એક એબોર્શન તમને લાખ ભવ સુધી જૈન કુળમાં જન્મ લેવા નહીં દે, એક એબોર્શન હજારો લાખો ભવો સુધી તમારા એબોર્શનો કરાવશે. આ પાપથી બચવા માટે જો કદાચ પાપ કર્યું હોય, કોઈના કારણે પણ કરવું પડ્યું હોય, એનું પ્રાયશ્ચિત લઈને શુદ્ધ થઈ જાઓ. મારા સાહેબ ક્યારેક સોનોગ્રાફીમાં એમ ખબર પડે કે એ મેન્ટલ રિટાયર છે તો શું કરવાનું? આખી જિંદગી હેરાન થવાનું? હા, મેન્ટલ રિટાયર છે, આજે સોનોગ્રાફી છે ને. હું તમને એટલું જ પૂછું, તમે જન્મે ત્યારે સોનોગ્રાફીના મશીન નહોતા, તમારી માએ તમને જન્મ આપ્યો, યુ આર મેન્ટલ રિટાયર. તમારી માં શું કરત, તમારો બાપ શું કરત? ખતમ કરી નાખત તમને, એ તમને જીવાડત. તમે જ્યાં સુધી જીવો ત્યાં સુધી જીવાડત. ડૉક્ટર તમને એટલું કહી દેત કે આ 6 મહિનાથી વધારે નહીં જીવાડે,
તમારે રાજી થવાનું હોય કમસે કમે જૈન કુળમાં તો આવ્યો એ છ મહિના એને થાય તેટલી પૂજા કરાવું, થાય તેટલી જાત્રા કરાવું, થાય તેટલા ભગવાનને દર્શન કરાવું, આ રીતના એને છ મહિનામાં થાય તેટલો ધર્મ કરાવું. તમે નસીબદાર છો, તમારા કુખને પામી અને એક બાળક જૈન બન્યો છે. આમ તો તમે કોઈને જૈન નથી બનાવી શકતા, જે આવ્યો છે એને શા માટે તમે પરલોકમાં એની એક્સપાયરી ડેટ આવે પહેલા મોકલી દો છો, એને જૈન બનાવો. ગર્ભપાત એ સૌથી મોટું આશ્ચર્ય છે. નંબર ચાર, કદાચ આ આશ્ચર્યથી ઘણા ઘર બચ્યા હશે. તો ચોથું છે ઇન્ટરકાસ્ટ મેરેજ. જૈનોમાં હવે આ રોગ ફાલ્યો ફૂલ્યો છે. પર્યુષણના દિવસોમાં કેટલાક બહેનો આવે છે, મારા સામે પટેલ છે પણ આપણો જૈન ધર્મ પાળે છે. વારે વાહ, બચાવ. તમે લવ કરો કોલેજમાં જઈને અને એના વગર તમે રહી નથી શકતા, માટે તમે એને 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 લગ્ન કરે એની સાથે અને પછી કહેવાનું કે સાહેબ પટેલ છે પણ આપણો જૈન ધર્મ પાળે છે. ઘણા મને કહે છે કે મારા સાહેબ કોઈ છોકરી આપણા કુળમાં આવે વાંધો શું છે? મેં કીધું વાંધો કાંઈ નથી, પણ એનું અઠું લઈ કોઈ છોકરી વિધર્મીના ઘરે જશે, જે ભાઈ નોનજૈનને લઈને આવ્યો હશે એની બેન કોઈ નોનજૈનના ઘરમાં ચાલી જશે, એ ચાલશે? ઘટનાઓ રોજની ઘટે છે. હમણાં જ એક કિસ્સો મારી પાસે આવેલો સુરતનો, મારે ફેમિલીના કે મારે કોમનું નામ નથી આપવું, 3 વર્ષથી છોકરી એક વિધર્મીના લવમાં હતી, છોકરો રાજસ્થાનમાં, છોકરી સુરતમાં. મા બાપ રક્ષાબંધન નિમિત્તે કોઈ રાજસ્થાનમાં ગયું હતું ને કોઈ અમદાવાદમાં આવ્યું હતું. ભાઈ અમદાવાદમાં 2.5 દિવસ માટે છોકરીને જલસો પડી ગયો, રાજસ્થાનથી ઓલા વિધર્મીને ઘરે બોલાવી દીધું. 2.5 દિવસ ઘર બંધ કરીને, ખોલવાનું જ નહીં. પાછલા બારણે રસોઈ નહીં બનાવવાની, પીઝાવાળાને બોલાવી લીધો તો 600 રૂપિયાના પીઝા એના ટુકડા જ્યારે બહાર ફેંક્યા તો આજુબાજુવાળાને થયું આ ઘર તો એટલું શ્રીમંત તો છે નહીં, આ પીઝાના ટુકડા ક્યાંથી આવ્યા? નીચેવાળાએ ઉપરવાળાને વાત કરી. જો 40 સિસ્ટમ બહુ લાભદાયક હતી, આ લોકો 40 સિસ્ટમમાં રહેતા હતા, એટલે ઉપરવાળાએ છોકરીને ફોન કર્યો. છોકરી કે મેં અભી બહાર હું. નીચેવાળાએ ફોન કર્યો, મુજે ભી નિંદા રહી હે, નક્કી દાલ મેં કુછ કાલા હૈ. બધાએ ભેગા મળી દરવાજો તોડ્યો, ખોલ્યું, અંદર જઈને જોયું 22 અને 24 વર્ષની 22ની છોકરી, 24નો મુસ્લિમ છોકરો, નફટ, સાવ નફટ. બધાએ ભેગા મળી, કોને તું? મેં રાજસ્થાન સે આવ્યો. ક્યાં કરતા હૈ? મેં ટ્રક ડ્રાઈવર હું. કિતને દિન સે? 2.5 દિન સે. કિતને સાલ સે પરિચય હૈ? 3 સાલ સે. ફાટ ફાટ બોલી ગયો, એક વસ્તુ ખોટી નહીં. અબ નિકલ યહાં સે, અબ નિકલને કે પહેલે સ્ટેટમેન્ટ દેકે જા, હમકો કિસીને મારા નહીં હૈ, કિસીને છુઆ નહીં હૈ. આ સ્ટેટમેન્ટ લેવડાવ્યું એને રવાના કરાવ્યો. 1:30 વાગે આજ ઘર પાસે રાતના એક રિક્ષા આવી, આખી બિલ્ડિંગે ભેગા મળી, એ રિક્ષાવાળાને રવાનો કર્યો. છોકરીને કહ્યો, એના મા બાપને સમાચાર આપ્યા, એના મામાને સમાચાર આપ્યા, મારતી ઘોડે બધા જ આવી ગયા. 2 દિવસ એ છોકરી પાસેથી મોબાઈલ લઈ લીધો, સમજાવ્યું. છોકરી ખાય નહીં, છોકરી પીએ નહીં. તમને ખબર નથી, એક જૈનની છોકરીને પટાવે તો આ વિધર્મીને 6-6 લાખ રૂપિયા મળતા હોય છે. અને કહી દઉં, ખોટું નહીં લગાડતા, એ લોકોને ગુજરાતી કરતા મારવાડી છોકરીઓમાં રસ વધારે છે. એની પાસે 2 ચીજ. રાજસ્થાનીઓ બહુ સંભાળો, એની પાસે 2 ચીજ છે. નંબર 1 રૂપ છે, ને બીજી બાજુ રૂપિયા છે. અહીંથી એને દુબઈ લઈ જવામાં આવે છે, એ છોકરીની સાથે લગ્ન કરી થોડાક મહિના સાથે રાખવામાં આવે છે. પછી આ છોકરો પોતાના મિશનમાં આગળ વધે, બીજીને પટાવવા અહીંયા એના દેર જેઠ સસરા વગેરે ભોગવે એને, અને પછી પણ જ્યારે કામ ન પતે તો એને વેશ્યાવાડામાં ધકેલી દેવામાં આવે છે. આ કેસ જ્યારે મારી પાસે આવવાનો હતો, મેં ડૉક્ટર શરદ ઠાકરનો કોન્ટેક્ટ કર્યો. શરદ ઠાકરને તમે ઓળખો છો, આપણા જ અમદાવાદના, અને આ મિશનમાં લઈને બેઠેલા છે. નોન મેરિડ હોય એટલે ઊભા થશે, તાકાત હોય તો ઊભા થાવ, તમારામાં તાકાત હોય તો ઊભા થાવ. વાહ, આ પહેલો છોકરો મારો મલબારનો ઊભો થયો છે.
ગુડ ગુડ નોન મેરિડ એટલે હું તમને કોઈ પરણાવવા માટે નથી બેઠો અહીંયા સરસ જે દીકરીઓને તો મેં કીધું નથી કે તમે ઉભા થાવ છતાં પોતાની ઈચ્છાથી મરજીથી ઉભા થયા છે મારે એ જ ઈચ્છા હતી મને છોકરાઓ કરે છોકરીઓને જ ઊભી કરાવી હતી પણ હું ડાયરેક્ટ કરીશ મારા માટે સારું નહોતું તમારા દ્વારા વેરી ગુડ વેરી ગુડ હજી કોઈ બાકી હોય તો વાહ પાછળ આ વિડીયો વાળો વગર કીધે આવી ગયો છું આ બધું આવતીકાલે ગુજરાત સમાચારમાં આવવાનું છે બસ તો અહીંયા બેઠેલા આ ઉભા રહેલા દીકરા દીકરીઓને કહેવું છે તમારી પાસે પૈસો છે બધું જ નોલેજ કમસે કમ આટલું આજે તમે વચન આપો આ કલ્પસૂત્રના ચોથા દિવસે પર્યુષણના ચોથા દિવસે આજે એટલું વચન આપો કે અમારા મા બાપ જ્યાં કહેશે ત્યાં જ અમે મેરેજ કરશું મારે તમને ના કહેવાનું તમે મેરેજ કરો હું તો ઈચ્છું છું કે તમે દીક્ષા લો પણ હું એમ કહેવા જઈશું તમે મારે બેસી જશો દીક્ષા લો તો સારી વાત છે ન લેવા ભલે 22-25 થાય 25-32 થાય યોર લક એ તમારી સાથે જ આજે એટલું નક્કી કરો કે ક્યારેય ઇન્ટરકાસ્ટ મેરેજ તો અમે નહીં કરીએ નહીં કરીએ નહીં કરીએ ધારણા અભિગ્રહ આપી દઉં તમારા મા બાપ બેઠા છે અહીંયા પૂછવાનું છે એમની સંમતિ છે ને ધારણા અભિગ્રહ ભાઈ હાથ ઊંચા કરો બરાબર ધારણા અભિગ્રહ પચકાય અન્યત્રણા ભોગણમ સહસાગરણમ મહત્વગરણમ સર્વ સમય વત્યાગરણમ વો શિરે વો શિરામે બોલો જીને શાસન આ 15-20 કે 25 દીકરા દીકરીઓ ઉભા થયા ને એટલાના મા બાપ આજે નિશ્ચિંત થઈ ગયા છે મારી લાઈફમાં મેં પહેલી વાર ઘાટકોપરની અંદર આવો અભિગ્રહ અપાવ્યો હતો 250 દીકરા દીકરીઓ શિબિરમાં ઉભા થયા તમે નહીં માનો સાંજ સુધીમાં મને એટલા થેન્ક યુ મળ્યા મા બાપો આવીને મને કે મારા સાહેબ છેલ્લા 10 વર્ષથી રાતના ઊંઘ નથી આવતી આજે શાંતિથી સુઈ જશું તમે મને નિશ્ચિંત કરી નાખી ચંદ્રશેખર મહારાજ એ જ વર્ષે પધાર્યા હતા ઘાટકો પર કાંદીવલીથી એટલે મેં સાહેબને વાત કરી સાહેબ આ વખતે એક પ્રયોગ કર્યો અને 250 મને રાજી થઈને ખાવડીને કીધું દોસ્ત બહુ સરસ કર્યું હવે એમાં એક ઉમેરી દે છે જેમ ઇન્ટરકાસ્ટ મેરેજ નહીં કરવાનું એમ મેરેજ પછી બે વાત નહીં કરવાની નંબર 1 ડિવોર્સ નહીં લેવાના નંબર 2 એબોર્શન નહીં કરાવવા ઓકે નંબર 5 નંબરનું અચ્છેરું કહી દઉં બસ તમારી પાસે જ છે જે ગેઝેટ સોશિયલ મીડિયાના જેણે શું નથી કર્યું એ તો કયો મને પેલા રેડિયો હતો પછી ટીવી આવ્યું પછી વિડીયો આવ્યો હવે કમ્પ્યુટરથી લઈને તમારી પાસે શું નથી અચ્છા અચ્છા ની ડાગડીઓ ચસકી જાય છે એકવાર જે પરણી ગયો છે બીજી વાર લવ કરીને પરણવા તૈયાર થાય છે આજનું સંદેશ જરા વાંચી લેજો 26 વર્ષની પરણેલી છોકરી 21 વર્ષના અનમેરિડ છોકરા સાથે લવ થઈ ગયો બે જણા કહે છે કે હવે પરણી જઈએ છોકરો ડરી ગયો ના એમ નહીં પરણાય મારા મા બાપ તો છોકરીએ કીધું તો પછી લવ શેના માટે કર્યો હવે જીએંગે સાથ સાથ મરેંગે સાથ સાથ ઓલો કહે ઠીક છે તમે માનશો આ છોકરી પરણેલી હતી દીકરાની માં હતી એણે 21 વર્ષના છોકરાને કીધું પહેલાં તું મને મારી નાખજે પછી તું મરી જજે અને લિટરલી આ વડોદરાની ઘટના કહું છું આજના પેપરમાં ચમકેલી ઘટના કહું છું પેલા ઓલાએ 21 વર્ષનાએ પોતાની પ્રેમિકાને ખતમ કરી અને 21 વર્ષનો એ પોતે એક પત્ર લખી અને પોતે પણ આપઘાત કર્યો આ આ મીડિયા છે મીડિયા શું પાપ નથી કરાવતું તમારી પાસે જો વિવેક નહીં હોય ને તો ભલભલાની ડાગડી ચસકી જાય છે બેધારી તલવાર ઓકે આ વર્તમાન કાળના હિન્દુસ્તાનના 5 અચ્છેરા છે અહીંયા ઇન્ટરકાસ્ટ મેરેજ નતા થતા અહીંયા એબોર્શન નતા થતા અહીંયા કતલખાનાઓ નતા અહીંયા મા બાપને ઘરડા ઘરમાં નતા મુકાતા એ દેશમાં ન બનવાની ઘટના ઘટે એને શું કહેવાય આશ્ચર્ય ઓકે હિન્દુસ્તાનના પૂરા કરો હવે જરા આપણે અમદાવાદ રાજનગર સેટેલાઇટ પુષ્પદંતના અચ્છેરા બોલું ભાઈ અત્યાર સુધી તો હું બોલું છું કેટલા કલાક 2.5 કલાકથી બોલું છું હવે 5 મિનિટ તમે બોલો તમારા સંઘમાં કેટલા અચ્છેરા થયા છે જલ્દી હે ઈ કે સાહેબ આજનું જ મોટું અચ્છેરું સવારે ન આવે એટલા અત્યારે આવ્યા આનાથી મોટું અચ્છેરું હોઈ શકે
ઓકે આ વર્ષે આવે છે કે દર વર્ષે આવી રીતના આવે છે? દર વર્ષે હોતું જ નથી બપોરનું વ્યાખ્યાન. મને તો એમ કે બપોરના આવશ રાખશે ને એ અચ્છેરું, હવે આ જાય છે એ અચ્છેરું છે. ના ના, એનો સમય થાય જવા દો, ચાલો ફટાફટ બોલતા જાઓ. દક્ષાધિપતિ પધાર્યા એ અચ્છેરું નથી ગણતો. યસ, વાચના એ અચ્છેરું છે. છેલ્લા 7 વર્ષથી જે ગચ્છાધિપતિએ પ્રવચન વાંચનાના મુદ્દે સંપૂર્ણ મૌન લઈ લીધું હતું, એ ગચ્છાધિપતિ વિધાઉટ બ્રેક સવા મહિના સુધી એમણે વાંચના અડધો કલાકના નામે પૂણા પૂણા કલાક સુધી આપી, એ સૌથી પહેલું અચ્છેરું. ચલો આગળ બીજું. હજી વાર છે, પેલા આમ ક્રમ તોડીને કેમ આગળ આવો છો? નંબર 2, મને બોલવા દો, મને બોલવા દો. બીજું અચ્છેરું કયું? ગૌતમ લબ્ધિએ વાર છે, વાર છે. ગચ્છાધિપતિનો જન્મદિવસ જે રીતના મનાવવામાં આવ્યો, 83 તમે 7 દિવસ જોઈને રોજ કલ્પેશભાઈ નવી નવી વેરાયટી લઈને આવતા હતા, અમારા ઇતિહાસમાં પણ આવો ગચ્છાધિપતિનો જન્મદિવસ નથી મનાવાયો, આવો આ સંઘમાં પહેલી વાર મનાવાયો. એટલે અચ્છે જે ચીજ બની છે એ ગણાવન નહીં, જે ક્યાંય નથી ગણ બની અને અહીંયા બને છે એને અચ્છેરું કહેવાય. નંબર 3, હજી વાસ, જે સંઘની અંદર 25 તપશ્ચર્યા ન થાય એ સંઘમાં ગૌતમ લબ્ધિ તપ કેટલા થયા? 140. 25 આજે આવ્યા નથી. સ્મૃતિબેન મને, સ્મૃતિબેન કહેતા હતા, શ્રેયસભાઈ ને શ્રાવિકા આપણા ગુજરાત સમાચાર વાળા, મને કે કેટલા, મેં કીધું 140, મને કે 25 ન થાય મારા સાહેબ. 90 થયા, એમાં 90 તો ખાલી પુષ્પદંત સંઘના. આને શું કહેવાય? વંડર, વંડર મિરેકલ્સ. નંબર 4, હજી વાર છે, આ બધા છેલ્લા તમે પહેલા લઈ લો છો. નંબર 4, 24 જી ને વંદના, એ મારા માટે વંડર છે. મેં ક્યારે પણ આ કરાવીને 2 વર્ષથી બનાવીને રાખી હતી, પણ તમે સાક્ષી છો ને, એ દિવસે આપણે 24 ભગવાનનો જે કાર્યક્રમ કર્યો, કદાચ વિશ્વની અંદર પહેલી વખત આવો કાર્યક્રમ ક્યાં થયો? પુષ્પદંતમાં. એ 4th વંડર. 5મું, 5 આચાર્ય થયા, પ્રવેશમાં 3 હતા ને પજુષણમાં, એટલે દિવાળીમાં 7 કરી દેવાના છે. હે, આ અલીબાબા અલ્લાઉદ્દીનનો જાદુઈ ચિરાગ છે કે આમ નીકળે જાય. ઓકે, તમારા સંઘના નસીબ કે આમાં ચોમાસામાં કેટલા આચાર્ય થઈ ગયા? 5. 6ઠું, ગઈકાલે કેટલા આંબેલ? તમે દર વર્ષે 2 હોળી કરાવો છો ને, ચૈત્રી અને આસો, એમાં 14ના વધારે થાય, પણ કેટલા થાય? વધી વધીને 70-80. સેન્ચુરી ક્યારે ન થાય? કારણ 138 આંબેલ, ઉપવાસ 50થી ઉપર, વધારે જુદા. બીજા બધા સંઘવાળાએ તો પોતપોતાના સંઘમાં આરાધના કરીશ, આપણા સંઘમાં આટલી મોટી આંબેલની આરાધના, એટલે મને એમ થાય છે આ હોળીમાં કમસે કમ 108 હોળી તો આપણે મિરેકલ વંડર વધારવાને, કંઈ પજુષણમાં પૂરા નથી કરી દેવાના. કલ્પેશભાઈ, ચોમાસું પૂરું થાય ત્યાં સુધી આપણે વંડર ચાલુ રહેવા છું. ઓકે, હવે આગળનું બોલો. અને પછીનું આ આજે જુઓ, બપોરના કોઈ આવે ને, આ ભાઈઓ તો જુઓ, બહેનો કરતા કદાચ ભાઈઓની સંખ્યા વધારે, આ પણ એક બહુ મોટું વંડર છે. હવે તમે કહેજો, ભાઈઓને બહુ માન આપોશ, બહેનોને જરા ખોટું ન લાગે, તમને કહું આ એક છેલ્લું વંડર કહી દઉં છું, બીજા યાદ આવે તો લખી રાખજો, આપણે પછી પાછું ક્યારેક લેશું. આટલા વર્ષોથી અલગ અલગ સંઘોમાં જઈએ છીએ, ચોમાસાની અંદર પ્રવચનની સભા પણ બહુ મોટી થાય, આમ તો એ વંડર છે. કલ્પેશભાઈ, અહીંયા જ્યારે અમે ચોમાસું નક્કી કર્યું ને, સાધુ સાધ્વીના બધાના પત્ર આવે ને, આ વખતે તમે સાવ રિટાયર હશો, તમારે કંઈ કામકાજ નહીં હોય, કે મેં ત્યાં તો વ્યાખ્યાનમાં બહુ લોકો આવતા નથી, એટલે 2-4 ચોપડા લખી નાખજો. હવે એને કહું કે તમે અહીંયા આવીને જોઈ જાઓ અમારી સભા કેવી મોટી છે. કદાચ પારડીમાં કોકને ત્યાં નહીં હોય ને, એવી આજે પુષ્પદંતમાં છે. હવે પુષ્પદંત પારડી બનવા માંડ્યું છે, અને પારડી પુષ્પદંત બનવા માંડ્યું છે. તો અમે પારડીમાં હોઈએ, મુંબઈમાં હોઈએ, સુરતમાં હોઈએ, બરોડામાં હોઈએ, પ્રવચનની મોટી મોટી સભા થાય, અને હવે તો ચેરમેનો વધતા જઈશ, એટલે ચાલુ પ્રવચનમાં બહેનોએ પાછળથી આવવાનું, ખુરશીઓ ખસેડવાની, આગળથી ચાલ્યા જવાનું, એમાં બધી વાતો થાય અંદર અંદર. એટલે મારે કહેવું, એ બહેનો શાંતિ રાખો, એ બહેનો અવાજ ન કરો. પુષ્પદંતમાં પ્રવેશ કર્યો ત્યારથી આજ સુધીમાં કોઈ બહેનને ક્યારેય કહેવું નથી પડ્યું, બહેન શાંતિ રાખો, આ મોટામાં મોટું મિરેકલ.
ચાલો ખાલી 5 મિનિટનું પ્રવચન બાકી છે. જે 10 અક્ષરા તમારી સામે મૂક્યા એ 10 અક્ષરાને વિસ્તારથી વાંચવા હોય, હમણાં જ જેનું ઉદઘાટન થયું એ બુક બહાર મળશે. એકલી નહીં મળે, 5 સેટ ભેગો રહેવો પડે, પણ અદ્ભુત છે, જેને જોઈએ બહારથી લઈ લેજો. તો આ ઇન્દ્ર મહારાજા વિચાર કરે છે ભગવાન કેમ આવ્યા, અને એમાં એમને રીઝન મળી ગયું કે ભગવાને આગલા 3 ભાવમાં જે આ કર્મ બાંધ્યું હતું એના કારણે આ પરમાત્માને નિજગોત્રનો ઉદય થયો. હવે પરમાત્મા 27 ભાવની અંદર રાજાએ થયા, બ્રાહ્મણ થયા, દેવલોકમાં ગયા, એમ કરતાં કરતાં 16 ભાવમાં ભગવાન વાસુભૂતિ મુનિ બન્યા, અને એમ કરતાં 18 ભાવમાં ચક્રવર્તી થયા, 20 ભાવમાં સિંહ થયા, 22 ભાવમાં મનુષ્ય, 23માં ચક્રવર્તી થયા, 24 ભાવમાં દેવલોકમાં ગયા, 25 ભાવમાં ભગવાન નંદન રાજર્ષિ થયા. 25 લાખનું આયુષ્ય છે, 24 લાખ સંસારમાં, 1 લાખ વર્ષની દીક્ષા, એમાં કેટલા માસખમણ કર્યા? 11,80,645 માસખમણ કર્યા. જગતના સર્વ જીવોને તારવાની ભાવના કરી, 20 સ્થાનકની આરાધના કરી, તીર્થંકર નામ કર્મ બાંધ્યું, અને ત્યાંથી 10માં દેવલોકમાં ગયા, અને ત્યાંથી આ કર્મ હજી બાકી હતું, બ્રાહ્મણીની કુક્ષીમાં પધાર્યા. તો હવે આ શક્ર મહારાજા વિચાર કરે છે, મારો આચાર શું છે? મારો આચાર એ છે કે મારે એમને ત્યાંથી લઈ એમનું કિડનેપ કરવાનું અને એમને ત્રિશલાની કુક્ષીમાં મૂકવાનું. ત્રિશલાની કુક્ષીમાં જે ગર્ભ છે એને ત્યાંથી ઉઠાવવાનું, અને એને ક્યાં મૂકવાનો? દેવાનંદાની કુક્ષીમાં. અને આ કામમાં માસ્ટરો તો કોણ હતો? હરિને ગમેશી દેવ. દેવને ઓર્ડર છોડો, તમે આવો અને તમારે આ કામ પૂરું કરવાનું છે. કામ પૂરું થાય એટલે આવીને તમારે મને જણાવવાનું છે. હરિને ગમેશી દેવે આ ઇન્દ્ર મહારાજાની વિનંતી, વિજ્ઞપ્તિ, આજ્ઞાને સ્વીકારી અને તરત જ ઉત્તર વૈક્રિય શરીર બનાવ્યું, અને શરીર બનાવી સડસડાટ તેઓ નીચે આવ્યા બ્રાહ્મણ કુંડમાં. અને પરમાત્મા પહેલા શું કરે છે? પ્રણામ કરે છે. ગર્ભમાં રહેલા પરમાત્મા પણ નમસ્કરણીય છે. ઘણા લોકો કહેતા હોય છે ભગવાન પર ખોડું ચડી જાય પછી મારા સાહેબ ભગવાનની પૂજા કરવાની મજા નથી આવતી. ગલત વાત છે. ભગવાનની પ્રતિમાની સુરક્ષા માટે ખોડું ચડાવવું એ પડે. તો તમે ખોડાની પૂજા કરો છો ત્યારે હકીકતમાં કોની કરો છો? પરમાત્માની જ કરો છો. ગર્ભમાં રહેલા ભગવાન દેખાતા નથી તો પણ એને તો પ્રણામ થઈ શકે કે ના થઈ શકે? પ્રણામ કરે છે, અને પછી પરમાત્માને યોનિમાંથી બહાર કાઢે છે, અને ત્યાંથી લઈ અને સીધા ક્યાં ગયા? બ્રાહ્મણ કુંડમાંથી ક્ષત્રિય કુંડ. કેટલું ડિસ્ટન્સ? કેટલું ડિસ્ટન્સ? પુષ્પદંતથી પ્રેરણા તીર્થ અત્યારે લગભગ એટલું ડિસ્ટન્સ છે, એ વખતે કદાચ વધારે ડિસ્ટન્સ હશે. ત્યાંથી સીધા ક્ષત્રિય કુંડમાં આવ્યા, જ્યાં કોણ છે? રાજા સિદ્ધાર્થ છે, ત્રિશલા રાણી છે, મધ્યરાત્રિનો સમય છે, અને એ વખતે યોનિમાંથી, દેવાનંદાની યોનિમાંથી લઈ અને એક નાનકડી સર્જરી કરે છે. હા, તમે તો અત્યારે આ બધું લઈ આવ્યા છો, સરોગેટ મધર, ટેસ્ટ ટ્યુબ બેબી. અહીંયા તો 2500 વર્ષ પહેલા હરિણે ગમેશી દેવે ત્રિશલાના ગર્ભમાં એક નાનકડો છવિત છે કાપો મૂક્યો, અને આ ગર્ભને અંદરમાં ગોઠવી દીધો, અંદરનો ગર્ભ લઈ લીધો. જે વખતે પ્રભુ માતા ત્રિશલાની કુક્ષીમાં પધાર્યા એ દિવસે આસોવદ 13 દિવસ હતો, એટલે ગુજરાતી નીતિ મુજબ ભાદરવા વદ 13, એટલે આજથી લગભગ કેટલા દિવસ પછી? લગભગ 27 દિવસ પછી, એટલે કે ભાદરવા વદ 13 દિવસે મધ્યરાત્રિએ હરિણે ગમેશી દેવે દેવાનંદાની કુક્ષીમાંથી ગર્ભ લઈ ત્રિશલાની કુક્ષીમાં ટ્રાન્સફર કર્યો. માતા ત્રિશલા એ વખતે શું જુએ છે? 14 સ્વપ્ન જુએ. જો ભગવાન ચક્રવર્તી નથી, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ ચક્રવર્તી હતા એટલે એમની માતાએ 2 વખત જોયા. તો ભગવાનને એક માતાએ દેવાનંદાએ જોયા અને બીજી માતા ત્રિશલાએ જોયા. ભગવાનના નિમિત્તે 2 માતાને 14 સ્વપ્નો આવ્યા, એટલે આપણા માટે તો ભગવાન તીર્થંકર પણ છે અને આપણા માટે ભગવાન ચક્રવર્તી છે. કવિ પૂછે છે કે જો ટ્રાન્સફર જ કરવા હતા
તો આટલા દિવસ શું કામે દેવાનંદાને ત્યાં રાખ્યા, પહેલેથી જ કરી દેવા હતા ને, જેવા આવ્યા એના બીજા દિવસે. બોલો શું જવાબ હોય, શું જવાબ હોય? ના ભવિતવ્યતા નહીં ચાલે આમાં, કર્મ. નિજ ગોત્ર કર્મ જે બાંધ્યું હતું એ ખાલી 82 દિવસ જેટલું ભોગવવાનું બાકી હતું. 82 દિવસ પછી એ કર્મ પૂરું થયું એટલે ઇન્દ્ર મહારાજાને એ વખતે આવો ડાઉટ થયો. હરિને ગમેશને ઓર્ડર થયો અને હરિને ગમેશ લઈ અને ટ્રાન્સફર કર્યા આ બાજુ. ભગવાનને જ્યારે લઈ જાય છે ત્યારે પૂછે છે ભદ્રવાહુ સ્વામી કે ભગવાનને ખબર છે ખરી? સવારે પૂછ્યું હતું ને, હું 24 જાણે છે, ચવન થયું નથી જાણતા, પણ ચવન થઈ ગયું એ જાણે છે. એમ અહીંયા પણ કહે છે કે ચવન થઈ રહ્યું છે નથી જાણતા. તો કે અસંખ્ય સમય જાણી તો શકે, જાણી શકે, પણ હરિને ગમે છે એટલી કુશળતાથી પરમાત્માને ટ્રાન્સફર કરી દીધા કે ભગવાનને જાણે ખબર પણ ન પડી. એ રીતના તેઓ ટ્રાન્સફર થઈ ગયા. ઘણી વાર કાંટો લાગે અને એનો માસ્ટર હોય ને કાઢે તો આપણે કહીએ ને ખબર ન પડી તમે એવી રીતે કાંટો કાઢી નાખ્યો, તો ખબર તો બધીએ પડે છે, છતાં એની કુશળતાને બતાવવા. એટલે એ જ રીતના અહીંયા હરિને ગમેશજીએ પણ પ્રભુને ત્રિશલાની કુક્ષીમાં ટ્રાન્સફર કર્યા અને એ દિવસે પરમાત્માની માતા ત્રિશલા કેટલા સ્વપ્નો જુએ છે? 14. એ 14માંથી બીજે સુપના 4, આજે પહેલા 4 સ્વપ્ન બતાવવામાં આવશે, પણ ત્રિશલાની ત્રિશલા માતાએ 14માંથી પહેલા સ્વપ્નમાં કયું સ્વપ્ન જોયું હતું? આપણે શું બોલીએ, પહેલે. કારણ કે દરેકની માતા લગભગ આ જ ક્રમથી જુએ, પણ ત્રિશલા માતાએ સિંહ જોયો હતો, લંચન સિંહ હતું, માટે છતાં પણ ક્રમ એ છે પહેલે ગજવર. તો એ ગજવરનું વર્ણન કરે છે કે આ ગજવર કેવો છે, તો લખે છે કે ભગવાનની માતા ત્રિશલાએ પહેલા સ્વપ્નમાં જોયેલો એ ગજવરને 4 દાંત, ચારે બાજુ ભમરાઓ ભમી રહ્યા છે, એના ગંડસ્થળમાંથી મધ ચરી રહ્યું છે. સાક્ષાત કરો મેઘ ન હોય એવો સુંદર આ ઇન્દ્રનો ઐરાવણ હાથી હોય એવા સુંદર ઐરાવણ હાથીને માતા ત્રિશલાએ પહેલા સ્વપ્નમાં જોયા. બીજા સ્વપ્નની અંદર બીજે વૃષભ પૈઠો, વૃષભ એટલે બળદ, 2 શિંગડા જાણે આકાશની અંદર ઊંચા ન જઈ રહ્યા એવા તીક્ષ્ણ આગળ જઈને ભેગા થઈ રહ્યા છે, સુંદર મજાના છે. એની સુકુમાર ચામડી છે અને માંસલ એનું શરીર છે, એના શિંગડા ઉપર ગોળ થઈ આગળ ભેગા થાય. અમિત ગુણ મંગલ મુહામ, આ જગતના સર્વ મંગલો જાણે એનું મુખ ન હોય એવા વૃષભને બીજા સ્વપ્નમાં માતા જુએ છે. ત્રીજે કેસરી સિંહ. સિંહ કેવો છે? શ્વેત સમુદ્ર જેવો છે, મોતીના હાર જેવો છે, ચંદ્રના કિરણ જેવો છે, મેરુ પર્વત જેવો છે, રમણીય છે. એની દાઢા તીક્ષ્ણ છે, એના એના એનું જે પૂંછડું છે એને જમીન પર અફાડી પાછું ગોળ ગોળ વાળી દીધું છે, અને એનો જીભ એનું તાળવું લાલ કલરનું છે, અને લપલપાયમાન કરતી એની જીભ બહાર આવે અંદર જાય, એની વિશાળ કેસરા શોભી રહી છે, લક્ષણોથી યુક્ત છે, મસ્તકની પાછળની કેસરા છે, સૌમ્ય છે, લીલા કરતો આકાશમાંથી ઉતરતા સ્વપ્ન સિંહને ત્રીજા સ્વપ્નમાં માતા જુએ છે. અને ચોથા સ્વપ્નમાં તમારું મનગમતું સ્વપ્નું લક્ષ્મી દેવી છે. આ લક્ષ્મી દેવી ક્યાં છે? તો કે પદ્મ સરોવરમાં છે. એવો ક્યાં છે? પદ્મ સરોવર 1052 યોજન જેટલો લગભગ મોટો છે, હિમવંત પર્વત ઉપર છે, અને એના પણ 3-4-5 વલયો કમળોના છે. એની વચ્ચેના કમળ ઉપર તેઓ બેઠા છે, એની આસપાસ 1,20,50,120 કમળોથી એઓ પરિવરેલા છે. ઐરાવણ હાથી એમના મસ્તક પર અભિષેક કરી રહ્યા છે, અત્યંત દર્શનીય છે. મસ્તક પરના કેસ છેક નીચે સુધી અડે એટલો એમનો લાંબો કેસ કલાપ છે. આવા સૌમ્ય એવા લક્ષ્મી દેવીને ચોથા સ્વપ્નની અંદર માતા ત્રિશલા જુએ છે. આ રીતના 4 સ્વપ્ન આજે પૂરા થયા, 10 સ્વપ્નનું વર્ણન આવતીકાલે આવશે, એ પછી સ્વપ્નશાસ્ત્રની વાતો આવતીકાલના પ્રવચનમાં આવશે. કાલે બને તો 8:30 આવી જાઓ, 10:30 પૂરું થઈ જાય પછી સ્વપ્ન દર્શન ચાલુ થઈ શકે. મને સમયસર જો કરવું હોય 7:30 આવતીકાલનું પ્રવચન શરૂ થઈ જશે. વિતરાગ પરમાત્માની આજ્ઞાવૃત્ત
કઈ બોલાય દોય તો મિચ્છામિ દુકડમ પુરીમ ચરીમાણ કપ્પો મંગલમ વદ્ધમાન તિથમ મે ઈય પરિકૈયા ચિણગણ હરાઈ થેરાવલી ચરિતમ બોલો મહાવીર સ્વામી સ્વામી